हरि कृष्ण महाराज की जय। एक लड़ाके मरहे वाय तम बिना वाला जीए। मंजीरा ले लो जी।
कलड़ा के मरहवा काम बिना वाला जी ब्रह्मानंद ना स्वामी जान काम बिना वाला जी ब्रह्मानंद ना स्वामी जान तम बिना वाला जी ब्रह्मानंद ना स्वामी जान तम बिना वाला जी ब्रह्मानंद ना स्वामी जान तम बिना वाला जी कैम करे राखो प्राण तम बिना वाला जी हो कैम करे राखो प्राण तम बिना वाला जी हो कैम करे राखो प्राण तम बिना वाला जी हो कैम करे राखो प्राण तम बिना वाला जी कलड़ा के मरहवाय तम बिना वाला जी मंदिरो खावादाय तम बिना वाला जी मंदिरो खावादाय तम बिना वाला जी कलड़ा के मरहवाय तम बिना वाला जी कलड़ा के मरहवाय तम बिना वाला हरि कृष्ण महाराज ने सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहास रुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज वाला भक्तों आज नी आपड़ी आ शनिवार सत्संग सभा एनी अंदर आपड़े चालू प्रसंग नी अंदर सद्गुरु सुकानंद स्वामी एनु आख्यान सांभळी रह्या छीए ए आख्यान में ज आपड़े आगळ प्रवेश करीशुं गई वक्ते आपड़े सुकानंद स्वामी ना आख्यान नी अंदर कथा सांभळी हती के स्वामी ज्यारे अयोध्या प्रसाद जी महाराज पोताना देश में जवा उत्तर हिंदुस्तान में जवा तैयार थया अने स्वामी जारे महाराजश्रीने मळवा जाय छे त्यारे महाराज ने एक झाड़ नीचे दर्शन करे छे अने स्वामी त्यां दंडवट करे छे महाराज ने अने महाराज ने दंडवट करे छे त्यारे सुदर्शनानंद स्वामी पूछे छे के स्वामी आ झाड़ नीचे तमे कोने दंडवट करो छो त्यारे स्वामी के मने महाराज देखाय छे अने हुं महाराज ने दंडवट करूँ छूँ ત્યારે આપણે એ વાત બહુ સારી રીતે સમજ્યા હતા કે મહારાજને જેને દર્શન દેવા હોય છે એને જ દે છે મહારાજને જેને પોતાનો અનુભવ કરાવવો હોય છે એને જ અનુભવ થાય છે એ વાતને આપણે સમજ્યા હતા ત્યાંથી આપણે આગળ હવે કથાને સાંભળશું પણ દર વખતે આપણે જે કડીઓને ગાઈએ છીએ એ કડીઓને ગાઈને આગળ કથામાં પ્રવેશ કરીશું ગુણ આવ્યા હોય આપનામાં ગુણ આવ્યા હોય આપનામાં તોય તે પારકા છે ઘરેના તોય તે
નહીં પાર કાછે ગરેણા મોટા નાયા પેલા ગુણ તે છે મોટા નાયા પેલા ગુણ તે છે નથી આપનો શોભે છે તેનાથી આપણું શોભે છે માટે અહમ ન ધરવું અંગે માટે અહમ ન ધરવું અંગે અતિ દીન થઈ રહેવું સંગે અતિ દીન થઈ રહેવું સંગે દીનતા દીનતામાં દયાળુ છે રાજી કરતા રહેવું હમેશ હાજી હાજી કરતા રહેવું હમેશ હાજી હાજી માટે જીવનો સત્સંગ કરવો માટે જીવનો સત્સંગ કરવો મોટપ માટે ન કરવો બખેડો મોટપ માટે ન કરવો બખેડો યા લોકની મોટપને મેલી લોકની મોટપને મેલી ધામની મોટપ જાલી લેવી ધામની મોટપ જાલી લેવી ધામની મોટપ જાલી લેવી ધામની મોટપ જાલી લેવી સુકાનંદ સ્વામીનું જીવન એવું છે આપણને ડગલે ને પગલે કંઈક નવો સંદેશો આપે છે. સ્વામીના જીવનની અંદર કેટલીક ગૃહસ્થાશ્રમ માટે પણ શિખામણો આવે છે અને સ્વામીના જીવન દ્વારા કેટલીક ત્યાગી સમાજને પણ બહુ મોટો ઉપદેશ આપે એવી ભલામણો આવે છે. આજનું સ્વામીનું જીવન ચરિત્ર એવું છે કે સુકાનંદ સ્વામી આમ તો બહુ નાની ઉંમરના સાધુ હતા. આ સત્સંગની અંદર સુકાનંદ સ્વામી વચનામૃતના ચાર મેન સદગુરુઓ જેને વચનામૃત નોંધ્યું એમાંના ચાર સદગુરુઓમાં સુકાનંદ સ્વામી એટલે બીજા જે સદગુરુઓ હતા એની સામે બાળક જેવા કહેવાય. બહુ નાની ઉંમરના, બહુ ઓછા વર્ષોથી સત્સંગમાં આવેલા, પણ સ્વામીનું વ્યક્તિત્વ, સ્વામીનો જે પ્રભાવ, સ્વામીની જે મહારાજની ઉપાસના, સ્વામીને જે સત્સંગની ખુમારી, એ ખુમારી એવી કે જેના કારણે સહેજે સહેજે સ્વામી અતિ ઊંચી પદવીને પામે. હવે સુકાનંદ સ્વામીનું આખ્યાન એમાં આજે એવી વાત આવે છે કે ઉમરેઠની અંદર ગોપાળાનંદ સ્વામીનો બહુ પ્રભાવ હતો. ઉમરેઠના ભક્તો એટલે ગોપાળાનંદ સ્વામીના પ્રભાવ હેઠળ ત્યાં સત્સંગ થયેલો. એ ઉમરેઠના ભક્તો જ્યારે ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા ત્યાર પછીથી સુકાનંદ સ્વામીને પોતાના એક આદર્શ સંત તરીકે માનતા, જીવનની અંદર મૃત્યુ સુધી કોઈ આપણો કાન ઝાલીને હરખો કરે એવો એક વ્યક્તિ જોઈએ આ પૃથ્વી પર. ક્યારેય પણ ગુરુ બદલી શકાય, આ ગુરુ નહીં તો આ ગુરુ, ગુરુ બદલવું એ પાપ નથી. આપણને લાગે કે આ ગુરુ યોગ્ય નથી અથવા આ ગુરુ મને મહારાજ સુધી પહોંચાડે એના કરતાં આ ગુરુ મને બહુ વહેલા પહોંચાડી દે એવા છે, ગુરુ બદલી શકાય છે. મુમુક્ષુનો પોતાનો અધિકાર છે, મોક્ષના માર્ગના સંત બદલી શકાય છે, મુમુક્ષુનો પોતાનો અધિકાર છે. કોઈ ધરાહર એવું ના કહી શકે કે હું તારો ગુરુ, કોઈ ધરાહર એમ ના કહી શકે કે કલ્યાણ તું મારી પાસેથી લઈ લે. મુમુક્ષુ નક્કી કરે કે આ સંત છે મારું કલ્યાણ કરે એવા છે અને એને સદગુરુ તરીકે ધારે, એ વાત ચોક્કસ છે. ગુરુ બદલી શકાય છે, પણ છ મહિને ગુરુ બદલી શકાય એવું ના કરવું. ઘણાને આખી જિંદગી જાય તો એ સદગુરુ મળતા નથી, આખી જિંદગી જતી રહે, આખી જિંદગી એનું ચેક કરવામાં જ જાય તોય કોઈ સદગુરુ ના મળે. પૃથ્વી વાંજની ના હોય,
એક જગ્યાએ ગોતી. આપણું લાઈફ આપણે જીવતા હોઈએ ને એ જ ટાઈમે કોઈને કોઈ મોટા સદગુરુ આપણા માથે જોઈએ. એટલે ઉમરેઠના ભક્તો વિવેકી હતા. ગોપાળન સ્વામી ધામમાં ગયા તો ગોપાળન સ્વામીની જગ્યાએ ઉમરેઠના ભક્તો કોઈ સલાહ લેવી હોય, કંઈક પૂછવું હોય, કંઈક ઉપદેશ લેવો હોય તો સુખમુનિનો સમાગમ વધારે કરતા. એમાં ઉમરેઠની અંદર ઉમરેઠના ભક્તોએ સ્વામીને એકવાર કીધું કે સ્વામી, હવે અમારી ગોપાળન સ્વામીની જગ્યાએ તમે અમારા આજથી ગુરુ છો, અને તમે સ્વામી અમને કંઈક માર્ગદર્શન આપવાનું હોય, કંઈ વઢવાનું હોય, કંઈક કહેવાનું હોય તો કહેજો. ભગવાનના સંતને આવું કહી રાખવું કે મારી અંદર ભૂલ દેખાય તો મને રોકજો, મને ટોકજો, મને જે કહેવું હોય એ કહેજો. આ સભામાં હું પૂછું, તમે કેટલાય કહી રાખ્યું છે ભગવાનના સંતને કે મને ટોકવું હોય તો ટોકજો, રોકવું હોય તો રોકજો, મારી ભૂલ થાય તો મને વાળજો પાછો, એવું આ સભામાં કેટલાય કીધું? હાલો એક બીજાને તો વઢતા જોઈએ. તમે વઢી જ લો છો તો કે બોલો. આજે આ ધીરેન્દ્રભાઈ ને કલાલીથી આવ્યા છે, કલાલીના છે. આજ પહેલી વખત મંદિર આવ્યા એને આપણા શું નામ છે ઈશ્વરભાઈના બધા આજે પહેલી વખત આવ્યા, પણ આનંદ થયો. ધીરેન્દ્રભાઈ આંગળી ઊંચી કરી મેં કહી રાખ્યું છે કોઈને. લો મનુભાઈ તમે કીધું છે, બીજા કોને કીધું છે? નથી કીધું. મામાએ કીધું છે? હા, મામાને તો વઢવું પડે રોજ. સુરેશભાઈ બરાબર છે. આમ તો બધા ભક્તો અહીં એવા છે જાજા, જેને પોતાના જીવન જ સમર્પિત કરી દીધા છે, એને હું કહેવું કે વઢજો એમ? તમે કોઈની વસ્તુ થઈ જાઓ પછી એને કહેવું ના પડે કે મને સાચવજો. એમ આ સભાની અંદર બેઠેલા મોટે ભાગના ભક્તો સમર્પિત છે. સમર્પિતને ક્યારેય પણ કહેવું ના પડે કે મને સંભાળજો. કોઈ વસ્તુ તમારી થઈને રહે છે એટલે તમારે સાચવવી, એને બરાબર યોગ્ય કેર લેવી તમારી ફરજ છે. એમ સંતો યોગ્ય સમયે કરી જ દેતા હોય, છતાંય પણ મોક્ષની એક ફરજ છે કે આપણે ભગવાનના સંતને, કોઈ ભગવાનના ભક્તને પણ, કારણ કે તમે અમારી ભેગા ઓછા રહેતા હો, તમે અમને કહો સ્વામી ભૂલ થાય તો કહેજો, પણ તમે અમારી ભેગા જે પ્રસંગમાં આવતા હો ત્યારે તમારે આવે કેવું, સ્વામી પાસે આવો એટલે દંડવટ કરો ને પલાઠી વાળીને બેહો ને બે હાથ જોડો અને પૂછો કે કંઈક વાત કહો. એટલે તમારું કંઈક સ્વભાવ હોય તે સ્વભાવને સૌથી વધારે કોણ જાણે? તમારી જોડે જે સેવા કરે છે, તમારી બાજુમાં જે બેસે છે, જેની સાથે તમારે વ્યવહાર પડે છે, એને ખબર પડે કે તમારામાં અયોગ્ય સ્વભાવ કેટલો છે. એટલે તમે સંતોને તો કહો, પણ તમારી આજુબાજુમાં તમને યોગ્ય લાગે એવા, પાછા એમાં યોગ્ય લાગે એવા લેવા પડે ને, કે ધીરે રહીને કે, પાંચ જણ વચ્ચે ઉતારી ના પાડે, આપણી ભૂલ હોય તો પ્રેમથી સમજાવે, આ કહેવાનો વિવેક છે. કોઈ કે એટલે પછી માનો કે અમે સંતોએ કોઈને અહીં જાહેરમાં કહી દીધું એ અરખો આમ કર, હવે અમે તો કદાચ કહી દઈએ તો કોઈને કાંઈ ના થાય, પછી તમે એવું કહેવા જાઓ તો પ્રોબ્લેમ થાય. પણ હંમેશા કોઈ ભૂલ હોય એ ભૂલને એકાંતમાં લઈ જઈને કહેવી જોઈએ. અને મુમુક્ષુએ પણ ભગવાનના સંત અને ભક્તને કહી રાખવું જોઈએ કે મારામાં કંઈક ખામી દેખાય તો મને કહેજો, નિધડક થઈને કહેજો. હવે સમર્પિત તો થઈ ગયા હોય, મુમુક્ષુએ માન લીધું હોય કે હું સમર્પિત છું, પણ ભગવાનના સંતને વિશ્વાસ ના હોય કે આને કહીશ તો આ તો જતો રહેશે સત્સંગમાંથી, પાછો પડશે, આને તો કંઈક ખોટું લાગશે, તો આપણે સમર્પિત હોઈ એવું આપણે માનીએ છતાંય એ ના કહે આપણને. એટલા માટે નિધડક થઈને કહી રાખવું જોઈએ કે મને વઢવું હોય તો વઢજો, કહેવું હોય તો કહેજો, એવું કહેવું પડે. અને એવું કીધે રાખીએ પછી ભગવાનના સંતને વિશ્વાસ આવે કે આ સાંભળી શકશે, અને પછી એને કહે, એક બે વખત ચેક કરે. ચેક કર્યા પછી એની મોઢાની રેખાઓ જોવે, એનું વર્તન જોવે, એનું અઠવાડિયે 10 દિવસ સુધીનો વર્તાવ જોવે, પછી એના પરથી નક્કી કરે કે આ ખમી શકે એવો છે, પછી તાપ વધારે આપે, સીધો તાપ આપે કે આને તો વાંધો નહીં સોનું છે, હવે હોય પિત્તળ, અને 200 ડિગ્રીએ તાપ આપી દો તો સારું કાંઈ મળે નહીં, આખી ધાતુ ઉડી જાય. કેમ ભાઈ તમે સોનું સમજી બેઠા, હતું નહીં. એટલે ધીરે ધીરે આપીને ચેક કરે, પણ કહી રાખવું. આ ઉમરેઠની અંદર સિકાભાઈ સેલત કરીને હરિભગત છે, એ ઉમરેઠ એકવાર સુકાનંદ સ્વામીને ઉમરેઠ બોલાવ્યા, અને સ્વામીને સિકાભાઈએ એવી વાત કરી કે સ્વામી મારે મારું સર્વસ્વ મિલકત લક્ષ્મીનારાયણ દેવને વરતાલમાં અર્પણ કરી દેવી છે.
બોલો. ગૃહસ્થ આશ્રમના ભક્તોને બહુ મોટો ઉપદેશ આપે છે કે આપણને જીવનમાં આવો સંકલ્પ ક્યારેક થવો જોઈએ કે સર્વસ્વ અર્પણ ના કરીએ, પણ એટલું તો કરવું જ કે આપણી આપણે જ્યારે જરૂરિયાત કરતાં વધારે હોય, જે જરૂરી નથી એને વધારે છે, ભગવાનને અર્પણ કરી દો. તમારી પાસે પડ્યું જ છે અને આખરે તમારે પાછળ કોઈ લેવાવાળો ને ખાવાવાળો નથી, તો ભગવાનને અર્થે અર્પણ કરી દો. આટલું તો ગ્રહસ્થને વિચાર આવવો જોઈએ, નહીં તો ઘણી વખત તો ગ્રહસ્થના વિચારો સાંભળે તો દાંત આવે. એક ભાઈ અહીં અમેરિકામાં છે, પાછળ કોઈ ખાવાવાળો નથી, કોઈ ભોગવવાવાળો નથી, 5 સ્ટોરોના માલિક છે, 65 વર્ષના છે, ચિંતા છે. ભાઈ હાની ચિંતા છે તમને? મને કે ચિંતા એની છે કે ગુરુજીને પ્રાર્થના કરો કે ફલાણા ભાઈને ઇન્ડિયાથી મેં લીધો છે, એક છોકરો, એનો કંઈ ખબર નહીં, ભાનો હોય ભત્રીજો હોય ભગવાન જાણે, પણ એને મારે અહીં લાવી દેવો છે. મેં કીધું કેમ? તો કે બસ એ આવી જાય એટલે મારે પછી મારે કાલ મારું શું થાય ખબર નહીં, પણ આ 5 સ્ટોરોનું શું કે મારું શું થાય એનું નહીં, પણ આ 5 સ્ટોરોનું શું? એ તો કોક ચલાવવાવાળો હોય. ત્યારે આપણને થાય કે ધિકાર છે, આને કોઈ દિવસ કથા વાર્તા સાંભળી નથી, આને કોઈ દિવસ સત્સંગ કર્યો નથી. વાલા ભક્તો, જીવનના શ્વાસ એના માટે છે, ભગવાનને અર્થે ને સત્સંગને અર્થે વપરાઈ જાય એના માટે છે. આપણને કાંઈક ભગવાનને આપ્યું છે, ભગવાનને અર્થે. આ સિકાભાઈ ઉમરેઠના સેલત, એ સુકાનંદ સ્વામીને કહે છે મારે મારું સર્વસ્વ અર્પણ કરવું છે. ત્યારે સુખમુનિ કેવા સાધુ છે? સુખમુનિ બહુ વિવેકી સાધુ છે. ધન્ય છે સાધુ સુખમુનિને જેમાં નિર્લોભ કરે નિવાસ, હરિભક્તના ભાવને ગ્રહે રાખી વિવેકનો અભ્યાસ. સુકાનંદ સ્વામી નિર્લોભી સંત છે. હરિભક્તના ભાવને સાધુએ ગ્રહણ કરવો, પણ શાસ્ત્ર એમ કહે છે કે કોઈ હરિભગત હોય થોડા આગળ આવતા રહેજો ભક્તો. આ તો એવું છે, આ સત્સંગમાં તો ક્યારેક વરસાદ વરસે ને તો જબરો વરસી જાય. અને હવે એવું છે, હવે પ્રતિષ્ઠા ઉત્સવ નજીક આવે એટલે બધા આવવાના, પણ જ્યાં સુધી ઓલા હોલમાં નહીં જઈએ ને ત્યાં સુધી આમ થોડું હાંકડ રહેશે, કારણ કે ઓલો હોલ છે તો જ્યારે ગુરુજી પધારે ને ત્યારે જ. અને કેવું સેટિંગ થયું તમને ખબર છે? ગુરુજી જે દિવસે અહીં આવે છે એ દિવસથી શ્રાવણ મહિનો શરૂ થાય છે. શ્રાવણ મહિનો આપણને ખબર નહોતી, આ તો મેં હમણાં જોયું કે શ્રાવણ મહિનામાં તમને ખબર છે ગામડામાં સંતોને કથા કરવા બોલાવે અને મહિનો મહિનો કથા થાય. આપણા ઉત્સવની શરૂઆત શ્રાવણ મહિનાથી થાય છે, આપણી કથા શ્રાવણ મહિનાથી શરૂ થાય છે અને ગુરુજી કથા કરવાવાળા. બોલો, ઘનશ્યામ મારા શ્રાવણ મહિનામાં બેસવાના, કેટલો મોટો લાભ! એટલે આપણા તો બહુ મોટા ભાગ્ય છે. કેટલુંક સેટિંગ કરવું નથી પડતું, થઈ જાય છે. જ્યારે આવું કંઈ ગુરુજીને બુકિંગ કર્યું, આવવાનું થયું ત્યારે કંઈ ખબર નહોતી, ઉત્સવ નક્કી કર્યો ને તોય અત્યાર સુધી કદાચ ગુરુજીને બધા સંતોએ જેને જોઈ હશે એને તિથિને બધું જોયું હશે, પણ જ્યારે મને ખબર છે કે હું તો ત્યાં બેઠો, બસ તારીખ જ 28 જુલાઈથી 3 ઓગસ્ટ કરવો છે, આટલું વીકેન્ડ, તિથિ કઈ છે મેં જોઈ લીધું, એકાદશી નથી ને, એટલે મેં કીધું હરિભક્તોને કંઈ દુઃખ ના પડે, બીજું કંઈ નહીં. હરિજયંતિ નથી ને? તો કે ના, બસ બે મેં જોયું, ક્યાંય ફરાળ દોરેલું નહોતું, એટલે મેં બસ તો સુખ આવે જે તિથિ હોય. પણ થયું કેવું કે શ્રાવણ મહિનાની શરૂઆત જ થાય છે ઉત્સવની અંદર. એટલે શ્રાવણ મહિનાની અંદર પવિત્ર માસમાં પૂજ્યપાદ ગુરુજીના મુખે કથા સાંભળવા મળશે. ઘનશ્યામ મારા શ્રાવણ મહિનામાં બેસશે, એ ધામધૂમથી આ હોલની અંદર ઉત્સવ થશે. આ ઘણા ભક્તો આપણા અહીંયા આગળ અલા ભગત છે ને, નિમેશ ભગત ને બધા તો આ બાજુ જોવે ને ઓલો હોલ, બધાને ચિંતા ઉપડે કે આ થઈ જશે, આ થઈ જશે. પણ એવું છે કે કેટલીક વસ્તુ એવી હોય આપણી કરેલી નથી થતી હોતી. કેટલાક પ્રશ્નો પણ એવા હોય કે તમે સમયાંતર ઘણા સમયથી બધું ચાલુ કરો ને તોય પણ ભગવાનને અમુક વસ્તુ ના કરવી તો તમને 50 પ્રશ્નો લાઈન મૂકી દે. અને કે એટલે કોયડો ઉકેલ, ચાલ તારી તાકાત બહુ છે ઉકેલ. પછી તમે આમ થોડો ઉકેલવા મહેનત કરો, ના ઉકેલે ભગવાનને કહો પ્રભુ જેવો છું તમારો શું ઉકેલો, તમે તમારું છે ઉકેલ નાખે. પણ કંઈક ભગવાન કરે એમાં પણ સારું જ થાય. રોજ કામ કરતા હોય એને ખબર હોય કે આની અંદર કેટલી બધી ઉપાધિઓને બધામાંથી પસાર થવાનું હોય, પણ છતાંય મહારાજનું કાર્ય છે ને મહારાજ પાર પાડે. એવું સરસ થશે એ ઉત્સવ, એવો થશે કે ઉત્સવ તમને સ્મૃતિપટ ઉપરથી ક્યારેય નીકળે જ નહીં એવો એ ઉત્સવ થશે. એ ઉત્સવની અંદર જે જે ભક્તો આવશે,
જે જે ભક્તો આ દૂર બેઠા અત્યારે લાભ લે છે ને એ દિવસે અહીંયા આગળ આવીને એ ઉત્સવનો અઠવાડિયું જે લાભ લેશે એને એવું લાગશે આખી જિંદગીનું મારું ભાથું ભરાઈ ગયું, આખી જિંદગીનું ભાથું, કોઈ દિવસ ખૂટે નહીં એટલું ભાથું ભરાશે. તમે વિચારો કે ઘનશ્યામ મહારાજ જે બી મંગળવારે સોમવાર કથા શરૂ થાય ને મંગળવારે ઘનશ્યામ મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ ઘનશ્યામ મહારાજ છપ્પયામાં સાંજે પ્રગટ થશે, અને જ્યારે એ ઘનશ્યામ મહારાજ પ્રગટ થશે ત્યારે ઘનશ્યામ મહારાજ પારણિયામાં ઝૂલે નહીં, કારણ કે બહુ મોટા પ્રગટ થશે. એ ઘનશ્યામ મહારાજ સીધા સિંહાસનમાં બેસવાના ને એ જ પ્રાગટ્યમાં પ્રગટ થશે, અને પછી એનો સુકા મેવાથી અભિષેક થશે. ગયા શનિવારે મેં કીધું હતું કે બધા ભક્તો જેને જેટલો સૂકો મેવો લઈને આવવું હોય તમારા હાથે તમે અભિષેક કરી શકશો. તમને આ અમેરિકામાં ઘનશ્યામ મહારાજ આવશે ત્યાર પછી એ પહેલી જ વાર સ્પર્શ કરવા મંગળવારે મળશે. મંગળવારે તમે સ્પર્શ કર્યો તે કર્યો પછી તમને ક્યારેય ઘનશ્યામ મહારાજનો સ્પર્શ કરવા નહીં પડે, કારણ કે એની સોળે સેવા થવાની. એને સંતોએ અમે અત્યારે જેમ આ અત્યારે બેસી જઈએ છીએ ને એ ગમે ને તમને અડીએ છીએ ને એવું નહીં, પછી સંતો જે સોળે હશે ને એ તમારાથી 50 ફૂટ આમ 10 ફૂટ દૂર બેઠા હશે કે સ્વામી સોળે છે અડવાનું નહીં. અમે કોઈ બોળ્યો હોય તો અમે નહીં અડીએ. અમે પણ ડાયરેક્ટ સોળે થયા વિના ઠાકોરજીની સેવામાં નહીં જઈ શકીએ, એની આખી વિધિવત સેવા થવાની. એટલે પછી તમને ક્યારેય પણ એ ઠાકોરજીનો અભિષેક કરવા કે ટચ કરવા, બુધવારથી યજ્ઞમાં ગયા મહારાજ એટલે પૂરું થઈ ગયું, પછીથી અને અહીં પ્રતિષ્ઠા થઈ એટલે પૂરું થઈ ગયું, પછી એ ઠાકોરજીનો સ્પર્શ કરવો કે ઠાકોરજીનો અભિષેક કરવો એ તમારા માટે દુર્લભ હોય છે. પણ બીજી તારીખે મેં કીધું હતું કે રાખ્યું છે હજુ ખબર નહીં પાસ, પણ ગુરુજીએ પાસ કરી દીધું કે બીજી આપણે જ્યારે ત્યાં આગળ ઘનશ્યામ મહારાજ એનો અભિષેક બધા ભક્તો કરી શકે એટલે એ દિવસે, અને જે દિવસ મેં જાહેરાત કરી તે દિવસે અહીંયા આગળ આપણા બિપિન કાકા ડેલાવરવાળા એમના દીકરી ઓમના મમ્મી એ આખા પરિવાર તરફથી એ લોકોએ સંતોને ગુરુજી જે અભિષેક કરવાના સુકા મેવાનો એ અભિષેકના એ મુખ્ય યજમાન પણ થયા, સુકા મેવાનો આખો અભિષેક અમે કરાવશું. પણ દરેક ભક્તોએ તમારી ભાવના પ્રમાણે તમારે લાવીને મહારાજનો અભિષેક કરવાનો અને તમને લાભ મળશે. એટલે કોઈ ભક્તો દૂરથી આવવાવાળા હું આ જાહેરાત એટલે કરું છું કે તમને પછી એવું ના થાય કે અમે રહી ગયા, અમે ગુરુવાર આવ્યા, સ્વામી અમને પહેલેથી ખબર નહોતી, આ તમને કહી દીધું કે મંગળવારે અભિષેક થશે પ્રાગટ્યના દિવસે, તો ભક્તો ખાસ એનો લાભ લેવા માટે ચોક્કસ વહેલા આવજો. સિકાભાઈ, એ સિકાભાઈએ કીધું મારે સર્વસ્વ અર્પણ કરવું છે સ્વામી. ત્યારે સુકાનંદ સ્વામી વિવેકી સાધુ છે, કોઈ ભક્ત જ્યારે પોતાનું બધું જ અર્પણ કરવા આવે ત્યારે અમને ખબર છે આ સભાની અંદર એવા ભક્તો બેઠા છે જેના નામ મારે દેવા નથી, પણ હું નામ દઉં ને અથવા એને અમે એકાંતમાં યાદ કરતા હોઈએ ને તો ખરેખર અમે દ્રવી જઈએ, ખરેખર અમારા આંખમાંથી આંસુડા પણ પડી જાય એકાંતમાં હોઈએ ને ત્યારે, કે આ ભક્તનું આટલું સમર્પણ ક્યાંથી, આટલું બધું સમર્પણ હોય, સમર્પણની કોઈ હદ હોય, પણ હદથી ઉપર જાય ત્યારે સાધુ પણ દ્રવી જાય. હદથી ઉપર જેને ના પાડીએ કે નથી ભાઈ સેવા કરવી, શા માટે, તો ગમે તે રીતે ઇનડાયરેક્ટલી સેવા કરી જાય. એની 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 આપણે જાણીએ કે આની સ્થિતિ આટલી જ છે. અમને સંતોને એક ગુનો છે કે કોઈ ભક્તની સ્થિતિ 100 રૂપિયાની હોય અને અમે એની પાસે 150 ઠાકોરજી માટે પણ જો લેવા માટે ઠાકોરજીના મહિમાના ઓથે પણ એને કહીએ તો એનો દોષ છે, અમને એનું પાપ છે. કોઈ ગ્રહસ્થને પીડા થાય એવું સાધુએ ક્યારેય ન કરવું, એ બરાબર છે, અમને આજ્ઞા મહારાજની છે. કારણ કે ગ્રહસ્થ આશ્રમમાં તમારાથી લોભમાંથી બહાર કાઢવા, સાધુ જ્યારે તમને કોઈ સેવા સોંપે છે ત્યારે એ રીતે તમારું ભગવાનના ઉપયોગમાં આવે એ રીતે તમને સોંપે છે જેનાથી તમે ભગવાનના ઉપયોગમાં, તમને એક મહિમા હોય સાધુએ કીધું હાલો કરીએ, એ બાને તમે થોડી બચત કરીને ભગવાન માટે કાઢો ને ભગવાનના ઉપયોગમાં આવે. પણ અમને સંતોને ચોક્કસ તમને કહેવાનું કીધું છે, પણ અમને એક ઉપાય બતાવ્યો છે. જેવી રીતે ભમરો, ગુલાબ, મોગરા દરેક ફૂલ ઉપર બેસે છે અને દરેકમાંથી રસ લે છે, પણ કોઈ ફૂલને તોડી ફોડી નાખતો નથી, ફૂલ કરમાઈ જાય એવું નથી કરતો. આજ રસ લીધો, હવે ભમરો બેઠો બેઠો ગુલાબને ચૂસી લાખું, પછી બીજે દી શું કરે, શું કરે? એટલે મહારાજે અમને મધુકર વૃત્તિ કીધી છે. મધુકર વૃત્તિ એટલે કેવી? વેચની, એની સ્થિતિ જોઈ અને વેચી દેવું કે આ આ 2000 કેપેસિટીવાળો છે, આ 200 છે, આ 50 છે, આ 100 છે, એને એમ એમ વેચવું. જો કે આ લોયા ધામની અંદર એટલો બહુ, હું એ જ કહું છું કે આ સભામાં એવા ભક્તો બેઠા છે કે જેની સેવા જોઈને આપણું હૃદય દ્રવી જાય, સેવા જોઈને હૃદય દ્રવી જાય, એને શું જાહેરમાં કહેવું.
પણ જે હૃદય જાણે છે એ હૃદય જાણે જ છે અમારું. આ લોયાધામ પરિવારની અંદર એવા ભક્તો છે કે જેનું ખરેખર સમર્પણ શ્રીજી મહારાજના ચોપડે નોંધાય છે. આપણું આ મંદિર નાનકડું ખોબા જેવડું છે, આની અંદર આવતા હરિભક્તો ખોબા જેવડા છે. હરિભક્તો કોઈ મિલિયનર્સ ને બિલિયનર્સ નથી, પરંતુ આ મંદિરની અંદર જે કોઈ અહીં આગળ ઘનશ્યામ મહારાજ બિરાજશે, સોનાના સિંહાસનમાં મહારાજ બેસશે, આજુબાજુમાં ઝુમરો કાર્પેટો કેટલો બધો ખર્ચો થાય એ બધો જો થાય છે, એનું જો કોઈ કારણ હોય તો આ લોયાધામના ભક્તોનું સમર્પણ છે. ગુરુજી કહે છે કે અમારા લક્ષ્મીયન દેવ તો આ બધા છે, આ બધા છે. મન મૂકીને ભક્તો સેવા કરીશ, આ ઉત્સવમાં મન મૂકીને હરિભક્તોએ સેવા કરીશ. આજ સુધી પણ મન મૂકીને આમાં કેટલા ભક્તો બેઠા છે કે જેના ચોખ્ખા દસમા ભાગ મંદિરમાં આવે છે, ચોખ્ખો દસમો ભાગ આવે છે. એમને કોઈ કાર્ય નથી થતું, જ્ઞાન વૈરાગની વાતોથી ક્યારેય સત્સંગના કાર્યો બધાના થાય. આજ પરમિટ લેવા જવું હોય તો 2000 અહીં કોઈ વસ્તુ લાવ્યો, આ કેમેરો $4000 આવે, 4000 જ આવે. ધર્મ જ્ઞાન ભક્તિની વૈરાગની વાતોથી ન થાય, પરંતુ આમાં એવા ચોખ્ખા દસમા ભાગવાળા ભક્તો બેઠા છે કે એની આવકની અંદરથી દસમો ભાગ ચોખ્ખો કાઢીને આપી જ દે, એ સિવાય એની આખા વર્ષની સેવાઓ જુદી હોય એવા ભક્તો છે, ત્યારે જ થાય છે. અને એવા સમર્પિત ભક્તો જે છે એની ઉપર મહારાજ ચોક્કસ રાજી થાય. જે જે ભક્તો આપણે આ સેલદ અહીં આગળ સિકાભાઈ સેલદ એના જીવનમાંથી આ શીખવા જેવું છે, પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરવાની ઈચ્છા થઈ, તમને કહું આજે આ તો આ સર્વસ્વ અર્પણ કરવાની ઈચ્છા અહીં આવી એટલે કહું છું. હું અત્યારે જે વાત કરું છું કોઈ નક્કી કરીને આવેલો નથી કે હું સભામાં આ વાત કરીશ, પણ તમને કહું આપણા લોયાધામ પરિવારની અંદર કેટલાક ભક્તો અમેરિકામાં એવા છે જેને પોતાના ઇન્સ્યોરન્સ પણ અડધો અડધ ઠાકોરજીના નામે લખાવેલા છે. તાળી પાડો, અડધો અડધ ઇન્સ્યોરન્સ ઠાકોરજીના નામે. $5,00,000 હું મૃત્યુ પામું ને $5,00,000 આવવાના હોય, $2,50,000 ઠાકોરજીના, $2,50,000 મારા ઘરને પરિવારના, અને એની અંદર એના પત્ની છોકરા છોકરી બધા એગ્રી. આવા પરિવારો છે. ત્યારે આપણું હૃદય એને ક્યારે થાય, આવું ક્યારે થાય? એને જ્યારે સંસાર કરતાં સત્સંગ જ પ્રધાન હોય, જેને સંસારી કરતાં ભગવાન જ પ્રધાન હોય, એનાથી જ એ થાય, બીજાથી થાય જ નહીં. બીજો ગમે એટલા કરોડ વિચાર કરે તોય નહીં થાય, કરોડ વિચાર કરશે તોય નહીં થાય. એક અહીંયા આગળ હમણાં જ ગઈકાલ અક્ષય સ્વામી કહેતા હતા, આજ અહીંયા આગળ આપણા મંદિરમાં છે એક બેન, તો એને હમણાં ઠાકોરજી નિમિત્તે સેવા કરવી છે. અમે ના જ પાડીએ તોય કે સેવા કરવી જ છે, સેવા કરવી જ છે, સેવા કરવી જ, ત્યારે આપણને આશ્ચર્ય લાગે, એમ થાય કે ઓહો ભગવાન આ કેવું હૃદય આપ્યું છે. અને એની સેવાથી નથી રાજી થતા, સાધુ રૂપિયાથી રાજી નથી થતા, પણ એનું સમર્પણ જોઈને. મહત્વનું એ નથી, પણ એનું જે હૃદય છે ભગવાનને અર્થે કંઈક કરી છૂટવું છે. 10 કમાઈ છે ને 5 કે 6 ભગવાનને આપી શકે છે, એને કેટલો સત્સંગ પ્રધાન હોય. સત્સંગ પ્રધાન વિના એવું ન થાય. આજે આ સિકાભાઈને સત્સંગ પ્રધાન છે એટલે એમ થાય છે, લક્ષ્મીનારાયણ દેવને મારું સર્વસ્વ અર્પણ કરું. યાદ રાખો ભક્તો, છોકરાઓ માટે, પોતાના કુટુંબ પરિવારો માટે તો હજારો લોકો આ દુનિયામાં કરે છે, હજારો લોકો કરે છે. લાખો લોકો છે દેહને દેહના સંબંધી માટે કૂટાઈ મરે છે, લાખો લોકો છે દેહને દેહના સંબંધી માટે ચંદનની જેમ ઘસાઈ જાય છે. કોઈક વિરલાઓ એવા હોય છે કે જેને પોતાની જિંદગીઓ સત્સંગ માટે ઘસી છે, જેને પોતાનું સર્વસ્વ સત્સંગ માટે ઘસ્યું છે. આજે જ્યોર્જિયાની અંદર હરિકૃષ્ણ ભગત છે, એને ઘેર જ્યારે પ્રથમ વખત આજથી 2001માં જવાનું થયું, 2000માં જવાનું થયું, અને ત્યારે સંતો માટે ખારા પિસ્તા લાવ્યા હતા. ખારા પિસ્તા લાવ્યા ને પછી એટલે વધ્યા, અમે તો કેટલું થોડુંક ક્યારેક લઈએ તો વધ્યા. પછી કીધું ભગત આ તમે જમજો, ત્યારે સ્વામી તમે ભેગા લેતા જાઓ કે ભાઈ અમે જ્યાં જઈએ ત્યાં અમને પિસ્તા જ પિસ્તા હોય, કંઈ થોડા અમારે જોઈએ. મને કે ના તમે લેતા જાઓ. મેં કીધું કેમ ભગત? તો કે સ્વામી આ અમે જમીએ ને અમને ટેવ પડી જાય, આ $5 આવે, આના ટેવ પડે ને તો સ્વામી બચત ના થાય, અને બચત ના થાય તો ઠાકોરજીને સંતો માટે શું થાય ત્યારે આપણને વિચાર આવે. પછી તો અમે ક્યારેક આમ પિસ્તો ફોલતા હોય તો સારું એ વાત યાદ આવે, હા કે આ ગ્રહસ્થનું લોહી આપે છે, લોહી આપે છે. આ જમવું કંઈ હેલું નથી, તરત યાદ આવે. પણ એવા ગ્રહસ્થ ભક્તો કે જેને પોતા માટે જીવન જ નહીં, પોતાનું સર્વસ્વ ભગવાનને, ભગવાનના સંતો ભક્તોને અર્થે ને સત્સંગને અર્થે, એવા ભક્તો જેને ક્યારેક કંઈક જરૂર પડી હોય, આ તો વ્યવહારો છે બધી જ જરૂર પડે, અને ફોનમાં કે આમ રૂબરૂ આમ ખાલી ખચકાતા કોને, મહારાજ કે ને દેશકાળને વ્યવહાર કેમ છે એમ ખચકાતા ખચકાતા પૂછો ને તે તમને વઢે, કે મને આવી રીતે ખચકાતા પૂછવાનું હોય, મને તો ખાલી કહેવાનું હોય કે આમ જરૂર છે. આપણને આશ્ચર્ય લાગે કે વાહ આની ખુમારી શું છે,
શું ખુમારી છે એ ક્યારે આવે? સત્સંગને અર્થે જ પોતાનું જીવન હોય એને જે ખુમારી આવે. પણ સુકાનંદ સ્વામી બહુ વિવેકી છે. સિકાભાઈએ તો કીધું કે મારું સર્વસ્વ આપી દઉં. સુકાનંદ સ્વામી કે ના, સર્વસ્વ શાસ્ત્રમાં આપવાનો નિષેધ છે, સર્વસ્વ નથી આપવું. કેમ, શા માટે નિષેધ છે? સ્વામી કે છે તમારી બે ધર્મપત્નીઓ છે, એમને બે પત્નીઓ છે કોઈ કારણસર, અને તમારી એક દીકરી છે, માટે ત્રણેવના ભાગ કરો અને એ ભાગમાંથી પછી એક ભાગ, ચાર ભાગ કરો અને એક ભાગ તમે જે ચોથો ભાગ છે આખો લક્ષ્મી દેવને અર્પણ કરો, મારી આવી આજ્ઞા છે તમને. હા, એનું પાછળ ધર્મપત્નીઓ, યાદ રાખો તમારી પાછળ તમારે જેના પોષક વર્ગ છે, તમારો દીકરા દીકરીઓ પત્ની મા બાપ એ જે છે, એને રખડાવીને એની સેવા મૂકીને ક્યારેય ભગવાનની સેવામાં ના જશો. તમે એની સેવા ચોક્કસ કરો, એની સેવા કરતા થકા ભગવાનની સેવા કરો, પણ એની સેવાઓ મૂકીને એને તમે કંઈ ના કરો. છોકરાને ભણાવવાનો છે ને, છોકરાને ભણાવવા પાછળ રૂપિયા ના ખર્ચો, આજનો યુગ છે તો તમે એને રૂપિયા એની પાછળ ખર્ચો એ જરૂરી છે. તમે ફક્ત ગૃહસ્થ આશ્રમમાં છો, તમારી માટે ગુનો એ છે, તમારી આવકનો દસમો ભાગ જો તમે ભગવાનને અર્પણ ના કરો તો તમે ભગવાનના ગુનેગાર છો. શાસ્ત્ર પ્રમાણે તમને ચોરની ડિગ્રી મળે. શાસ્ત્ર એવું કહે છે કે જે ગૃહસ્થ પોતાનો દસમો ભાગ આવકનો ભગવાનને આપતો નથી, અથવા તો બહુ દુબળી પરિસ્થિતિ હોય, બહુ ખેંચ હોય તો વીસમો ભાગ જે ભગવાનને અર્પણ કરતો નથી એ ભગવાનનો ચોર છે. ટૂંકમાં તમે $2000 મહિને કમાવ તો $200 ભગવાનના છે, ઓછામાં ઓછા $100 ભગવાનના છે. એ $100નો તમે થાળ ન લખાવી શકો, યાદ રાખજો. એ $100નો તમે સાધુને ધોત્યું ના ઓઢાડી શકો. એ $100થી તમે યજમાન ન થઈ શકો. એ $100થી તમે સાધુ માટે ગ્રોસરી પણ ન લાવી શકો, કશું જ નહીં. એ $100 એ સીધા ભગવાનની પાવતીમાં ધર્માદાના, આ મારો ધર્માદો પતી ગયું બસ. એનું કોઈ નામ નહીં, એનો કોઈ હાર નહીં, એની કોઈ જાહેરાત નહીં, એને તમે જાણો છો ને ભગવાન જાણે છે કે આ મારો દસમો ભાગ છે. ગ્રહસ્થે, જે ગ્રહસ્થને વ્યવહારમાં દુઃખ આવતું હોય એ ગ્રહસ્થ આટલો નિયમ ભગવાન સ્વામિનારાયણનો આપેલો રાખે, કોઈ દિવસ દુઃખી ના થાય. દુઃખ માત્રનું કારણ છે ક્યાંક આપણાથી ભગવાનનું આવી જાય છે, ક્યાંક આપણે ભગવાનને આપવામાં કાચા પડીએ છીએ, ક્યાંક આપણી લોભવૃત્તિ આપણને ભગવાન તરફ જવા નથી દેતી, એના કારણે દુઃખ આવે છે. તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, તમારે બંગલાની ઘરની લોનો હોય, તમારે ગાડીઓની લોન હોય, તમારે બીજી બધી લોન હોય, એ બધું જ તમારી ચાદર પ્રમાણે તમે કરો. તમારી ચાદર કે તમે 50,000 વર્ષે કમાવ છો, 25,000 કમાવ છો, તો તમારી ચાદર એ પ્રમાણે વિચારો, 25,000 કમાવ છું, $2500 તો મારા ભગવાનને મારે આપવાના છે. 25,000માંથી મારી દુબળી સ્થિતિ છે તો $1250 મારે ભગવાનને ભાગ આપવાનો છે. પછીથી જે રહ્યા એમાંથી મારે ક્યારેક થાળ કરાવવો છે, ક્યારેક મારે સભા રાખવી છે, ક્યારેક મારે ઉત્સવ રાખવો છે, ક્યારેક મારે યજમાન થવું છે, ક્યારેક મારે યાત્રા કરવા જવું છે, એ બધું પછીથી થાય. તો પછી મારી પાસે કેટલું વધે, એમાંથી હું ઘર લઉં, એમાંથી હું ગાડી લઉં, એમાંથી હું આ લઉં. પણ ઘણી વખત ભગવાનના ભક્તોને કેવું થતું હોય છે, હું તમને પ્રેક્ટિકલ એટલા માટે કહું છું, ગ્રહસ્થને ઘણી વખત દુઃખનું કારણ ખબર નથી હોતી. એ શું કરે, ઘર લઈ લે 5 લાખનું, ગાડી લઈ લે 50,000 લાખની, ધંધા લઈ લે 4. હવે થશે શું, અમેરિકા દેવાદાર દેશ છે, બધી બાજુ ખેંચમાં જશે, ખેંચમાં જશે એટલે કાપ ક્યાં પડે, ક્યાં પડે બોલો, ક્યાં પડે, ધર્માદામ. સીધું જ છે, તમે સવારમાં મોડા ઉઠો અને જોબે 8 વાગે જવાનું હોય, તમે 7:15 ઉઠો અને નાઈને 7:45 તૈયાર થાવ અને પૂજા તમારી રોજનો કરવાનો નિયમ હોય, કાપ ક્યાં પડે, ભગવાનમાં જ કાપ પડે, હૌથી ડાયા અને સીધા ભગવાન, એટલે એમાં જ કાપ પડે. એમ ગ્રહસ્થ ચાદરો લાંબી કરી દે અને પછી શું થાય કે ભગવાન માટે કંઈ કરી ના શકે, કાઢી ના શકે, પછી એનું ટેન્શન રહે, મારે આ ઘર છે, મારે આ ગાડી છે, મારે આ છે, એ દુઃખિત થતું જાય. એની પાછળનું કારણ છે કે તમારો જો ચોખ્ખો ભાગ ભગવાનને અર્થે ન નીકળે એટલે તમને આર્થિક વ્યવહારમાં તકલીફ પડે પડે ને પડે જ. અને તમે દસમો ને વીસમો ભાગ ચોખ્ખો ભગવાન માટે કાઢો, તમને આર્થિક વ્યવહારમાં કોઈ દિવસ તકલીફ ના પડે. પડે તો સ્વામિનારાયણ તમારા ગુલામ થાય, કારણ કે એનું વચન છે, એનું વચન છે, કોઈ દી ખોટું ના થાય. આ ગ્રહસ્થ આશ્રમમાં સિકાભાઈના દ્રષ્ટાંતે કરીને હું આ વાત એટલા માટે કરું છું કે ગ્રહસ્થ આશ્રમમાં ઘણી વખત બહુ સારા સારા ભક્તોને તમે કાંડું ઝાલીને પૂછો ને,
તો ભગવાનનો આખરે ચોર નીકળે છે. બહુ સારા ભક્તોને, એક બહુ સારા ભક્ત છે, વચનાવતના જ્ઞાની છે, પછી મારી સાથે એકવાર બેસવાનું થયું, પછી નિષ્કપટ થયા, મને કે સ્વામી બધું મારી અંદર સારું છે ને બધું પાડું છું, પણ એક જગ્યાએ હું ભગવાનનો ચોર છું. મેં કીધું શામાં? તો કે દસમો ભાગ હજુ નીકળતો નથી. એ અહીં લોયાધામ પરિવારના ભક્ત નથી, બહુ વર્ષો પહેલાં મને અહીં અમેરિકામાં ભેગા થયા હતા, પણ ભગત બહુ સારા છે. મને કે હું 70,000 કમાઉં છું, મારે 7,000 કાઢવા જોઈએ, ટેક્સ કપાઈને મારા હાથમાં 70,000 આવે, મારે 7,000 ભગવાનનો ભાગ કાઢવો જોઈએ, પણ હજુ સુધી હું એમાં ચોરી કરું છું. બહુ સમજાવું છું મનને મગજને, પણ હજુ આમ લોભવૃત્તિ છૂટતી નથી. મેં કીધું જ્યાં સુધી નહીં છૂટે ત્યાં સુધી દુઃખી રહેશો, ને જે દી છૂટશે તે દી સુખી થશો. માગવું નહીં પડે કે મને સુખ આપો, સુખી જ થાવ, સુખી જ થાવ. ગૃહસ્થ આશ્રમના દરેક ભક્તો, સ્ત્રી હોય કે પુરુષ હોય, આ વાતને બહુ ધ્યાનથી, બહુ ગંભીરતાથી તમારી ડાયરીમાં નોંધી રાખજો. તમારા જીવનમાં ક્યારેય તમને આર્થિક વ્યવહારનો ભીડો નહીં પડે, ક્યારેય તમે દુઃખી નહીં થાવ. સ્વામી નારાયણ તમારી જોડી ભરશે. કરી જુઓ, એક વર્ષ કોઈ ટ્રાય કરી જુઓ, 6 મહિના કોઈ કરી જુઓ, 2 મહિના કોઈ કરી જુઓ, અને તમને જો અસર ના એની થાય કહેજો. ભગવાનનું વચન છે, થાય જ થાય જ. અહીંયા આગળ એમ કે છે, સિકાભાઈ એ સર્વસ્વ અર્પણ કરવાનું કહે છે. સ્વામી કે નહીં, તમારી બે ધર્મ પત્નીઓને ભાગ આપો, તમારી દીકરીને તમે ભાગ આપો, અને પછી તમે લક્ષ્મી અને દેવને અર્પણ કરો. સ્વામીનો આવો નિર્લોભી વર્તમાન જોઈ, અને સિકાભાઈ પણ બહુ રાજી થયા. હા, સાધુએ આટલો વિવેક તો રાખવો પડે કે ગ્રહસ્થો કેટલીક વાર ભાવમાં આવી જાય, ભાવમાં આવી જાય, બહુ ભાવમાં આવી જાય, પણ પછી આપણે કહેવું પડે, ભાઈ તું ટાઢો રહે. હા, એને જાણી રાખવું પડે, ખબર ના હોય પણ ભાવમાં આવે એવા બહુ ગણતરી ના જોઈએ, એ બહુ સારું. પાછું કે બહુ જાજા ના હોય ભાવમાં, ભાવમાં લાવવા પડે પરાને. ભાવમાં આવે એવા તો બહુ ઓછા હોય, ગણતરી ના હોય, સત્સંગ પ્રધાન હોય એ એવી રીતે ભાવમાં આવી જાય, નહીં તો આવતા હશે. મહારાજ વખતે નહોતા આવતા. મહારાજ કે આ ગઢપુરનું મંદિર કરવું છે. હાલો ભાઈ બોલો. ત્યારે સભામાં લખણી ચાલુ કરી, કોઈ કે મારા મહારાજ 500 લખો, કોઈ કે 1,000 લખો, કોઈ કે 2,000 લખો, આમ તેમ બધું કર્યું. હા, અને એમાં દુબળી ભટ્ટ આવ્યા, તો દુબળી ભટ્ટે પોતાની પાઘડી છોડી, પાઘડી છોડીને 1-1 રૂપિયો મહારાજને આપ્યો. 13 દોકડા આપ્યા. કેટલા? 13 દોકડા. મહારાજ આમ ઉછાળ્યા. મહારાજ કે ગોપીનાથજીના કળશ ચડી ગયા, કે સુરા બાપુ ઊભા થઈ ગયા. મહારાજ આ ગોલકુના કે આ દુબળો કે એના 13 રૂપિયામાં તમે કળશ ચડાવી દીધા, અમારા 2,000 શું કે? અમારા 2,000 કળશ ના ચડે, નાના 13 રૂપિયામાં કળશ ચડે. મહારાજ કે બાપુ આ તમે બધા બાપુઓ મોટા પાગડા પારીને બેઠા છો, તમે 500 લખાય ને 1,000 લખાય ને 2,000 લખાય ને જે લખાયું એ ઘરમાં કેટલા દાટ્યા છે? તમારી માટે ઘરમાં કેટલા દાટ્યા છે? અને આ દુબળી ભટ્ટ છે ને, એનો તો જીવનનો નિર્વાહ એની અંતિમ મૂડી ખાલી 13 દોકડા છે. આ પાઘડી બાંધીને એ સિવાય એની પાસે બીજી મૂડી નથી, એટલે એના કળશ ચડે, તમારા કળશ ના ચડે. લો, મહારાજ વખતે નહોતું, એટલે ભાવ કાંઈ બધાને થઈ જાય એવું નહીં. બહુ સત્સંગ પ્રધાન થાય ને એવો ભાવુક થઈ જાય, અને એ ભાવિલો થઈ જાય. સુખમુનિએ કીધું એટલે સિકાભાઈ એ જ પ્રમાણે કર્યું. અને ત્યારે સુકાનંદ સ્વામીએ સિકાભાઈને વરદાન દીધું. કેવું વરદાન દીધું છે? કોઈ સાધુ ક્યારેક રાજી થઈ જાય, જો આનો અર્થ એવો નથી. એક વસ્તુ તો બહુ ચોખ્ખી યાદ રાખજો, પૈસાથી રાજી થાય એ સાચો સાધુ હોય જ નહીં. સાચો સાધુ પૈસાથી રાજી ના થાય. સાચો સાધુ એને સારું સારું જમાડો તો રાજી ના થાય. સાચો સાધુ સારી ગાડીઓ એને ફેરવવા આપો તો રાજી ન થાય. એનાથી રાજી થાય એ સાચો સાધુ જ નથી. એને રાજી કરવા મહેનત જ ના કરવી, એને રાજી કરવાથી કાંઈ મળવાનું નહીં. સાચો સાધુ તો આપણી આધ્યાત્મિકતા જોઈને રાજી થાય. સાચો સાધુ આપણું ભગવાન પ્રત્યેનું હેત જોઈને રાજી થાય. સાચો સાધુ આપણું ભગવાન સંતોને ભક્તો પ્રત્યેની સેવાને શ્રદ્ધા જોઈને રાજી થાય, એને જોઈને રાજી થાય. ના થવું હોય તોય થાય, ના થવું હોય તોય થાય. ઘણા ભક્તો એવા છે રોજ આવે. આજે આ જો આજે મામાના શાળા છે, ચંદ્રકાંતભાઈ એમની આ સભા છે, પણ મામાનો આ પરિવાર, મામાને જ પેદા, તમે જો કેવું રોજ હવાર આવવાનું, રોજ સવાર આવવાનું. શુક્ર શનિ રવિમાં ઘણી વખત ભક્તો અહીં જમીન ગયા હોય ને, તો ઘણી વખત સેવકો હોય, બહુ બધી સેવાઓ આપણી ત્યાં યુવાનો લિમિટેડ હોય, 5 કે 10 કે 15 યુવાન હોય, ને ઘણી વખત જમાડવાનું હોય. અહીં ગાર્બેજો કેટલી વાર અહીં પડી હોય, ક્યાંય કચરું પડ્યું હોય,
હવારમાં પતિ પત્ની બે જણા એ સાફ સફાઈ કરીને ગાર્બેજોમાં બધું નાખે, દબાવે, બધું ભેગું કરે ને મૂકે. આવું તો મેં ઘણી વખત જોયું છે, કારણ કે હું ઉપર ત્યાંથી ઘણી વખત પૂજા કરતો, હું જોતો કે જતા હોય ગાર્બેજો બધી અંદર દબાઈને નાખે અને દબાઈ દબાઈને ભરે, એક એક વસ્તુ અહીં કચરો ક્યાં પડ્યો છે જોવે. હવે રોજ આવે એવું જોવે, શ્રદ્ધા તો હોય ને, તો બસ એટલું જોયે તો એ સાધુ રાજી થાય, એટલું જોયે તો એ રાજી થાય. અમારા ચિરાયુ ભગત રોજ જોબેથી સીધું જ અહીં આવવાનું, એક દિવસ ઘેર નહીં જવાનું, જોબેથી સીધા જ અહીં આવે. અહીં આવે ને રાતના એક વાગ્યા સુધી એને કેયુર ભગત, એ કેયુર ભગત એક એક કોઈ કરોડોપતિ નહીં, કેયુર ભગત એ 70-70 કલાક, 16-16 કલાક જોબ કરે, બે બે જોબ કરે. રાત્રે 9 વાગે આવે છોકરો, 1 વાગ્યા સુધી અહીંયા આગળ અહીં સંતો જોડા બધી સેવા કરે, હવાર ઉઠી પાછો જોબે જાય, રાતના 9 વાગ્યા સુધી જોબ કરે. એની ઉપર મહારાજને સાધુને રાજી ના થવું હોય તોય થાય, આપણા હૃદયની અંદરથી થાય. એની એની પાસે નથી અહીંયા આગળ $5,000 આપે એટલી સ્થિતિ નથી જોઈતા એના ડોલર. મહત્વનું એ છે એનો ભાવ શું છે, ભાવ શું છે. સાધુ હંમેશા એ જોતા હોય છે, એ જોતા હોય છે અને એને જોઈને રાજી થવાય છે. આમાં કેટલા બધા પરિવારો એવા છે, દર શનિવાર આવવાનું એટલે આવવાનું જ, બધો એને ગૌણ. અમારા રમેશ ભગત જો ને ટેક્સાસથી આવ્યા છે, સંતોના ઉપરના બાથરૂમને ટોયલેટ સાફ કરવા લાગી ગયા. અહીં હરિભક્તોના શ્રુતિ ભગતનો નિયમ આ, બધા હરિભક્તોના એ કરે અને અત્યારે સંતોના ટોયલેટ બાથરૂમ હવારના 2-3 દાડાથી સાફ કરે છે, ટાઇલ્સન બધું. બહુ મોટા ભાગ કે એને એવી શ્રદ્ધા જાગી, એને એવો વિચાર આવ્યો કે મારે સાધુના બાથરૂમ સાફ કરવા જવું છે. બોલો વાલા ભક્તો, યાદ રાખો જીવનની અંદર કઈક હૃદયમાં એવા ઘણા બધા ભક્તો છે. હું બધાની એમના કથાઓ કહું બધા બહુ નીકળે, પણ હું એ કહેવા માગુ છું કે ભગવાનને સાધુને રાજી કરવા માટે હૃદયની અંદરથી એક સાચો ને શુદ્ધ ભાવથી મંડી પડો, બસ શુદ્ધ ભાવ. બીજું કશાથી આપણે રાજી નહીં કરી શકીએ, કોઈ સાધન એવું નથી ભગવાનને સાધુને રાજી કરવાનો, શુદ્ધ ભાવ. આજે અહીંયા આગળ બહેનો સેવા કરે, આ ઉત્સવ આવી રહ્યો છે, કેટલા બધા પ્રમાણમાં નાસ્તા બનાવવાના હોય, કેટલું બધું બનાવવાનું હોય મિષ્ટાન. આ બાર શિકાગો સ્ટેટમાં, કેનેડા, જ્યોર્જિયા બધે બહેનો અત્યારે મિષ્ટાનને ફરસાનને બધું બનાવે છે. બોલો ત્યાં ભેગા થઈને શુદ્ધ ભાવ. સામેથી આ કંટકીવાળા આવે, એને સેવા નહોતી મળી, સામેથી માગી કે અમને સેવા આપો, જ્યોર્જિયાવાળા પાસેથી સેવા પડાવી અડધી, કે અડધું અમે બનાવીને લાવશું. જો આ શુદ્ધ ભાવ, શુદ્ધ ભાવથી રાજી થાય છે. એટલે ભગવાનના ભક્તોએ આપણે મહારાજને સાધુને રાજી કરવા માટે હૃદયના વિશુદ્ધ ભાવથી મંડ્યા રહેવું, મંડ્યા રહેવું. ક્યારેય પણ અશુદ્ધિ ના આવવા દેવી, એ હૃદયમાં ક્યારેય અશુદ્ધિ ના આવવા દેવી, શુદ્ધ ભાવથી મંડવું. બસ જે મહારાજે આપ્યું હોય, જેટલું આપ્યું હોય, જેમ કરાવ્યું હોય, પણ બસ મારે મહારાજ માટે ઘસાઈ જવું છે. આ શરીર તો વાલા ભક્તો જન્મો જન્મથી બહુ લોકો પાછળ ઘસ્યું છે, પતિ પત્નીને છોકરાઓ પાછળ જન્મો જન્મના કાંઈ ઓછા થયા હશે. શ્રીજી મહારાજ કે આ જીવ પોતાની માતાનું સમુદ્ર જેટલું દૂધ ધાવી ગયો છે. કેટલું કેટલું? એક સમુદ્ર જેટલું દૂધ પોતાની માતાનું ધાવી ગયો છે. તમે વિચારો, ચાર પ્રકારની ખાંડ છે, એક અંડજ, ઉદ્ભિદ, સ્વેદજ ને જરાયુજ. અંડજ એટલે ઈંડામાંથી થતા જન્મો, ઉદ્ભિજ એટલે જમીનમાંથી થતા જન્મો, વૃક્ષ વેલી આદિકના. સ્વેદજ એટલે ગરમીથી થતા જન્મો, હીટિંગથી, આ મસી માખી મચ્છર એવા જન્મો. અને જરાયુજ એટલે બાળક જન્મે ત્યારે એની આજુબાજુ જરા જેવું હોય અને એ ધાવે. ચાર ખાણો છે, એમાંથી 3 ખાંડમાં માતાનું દૂધ જ નથી. ઈંડામાંથી જન્મેલું દૂધ ના પીવે, જમીનમાંથી થયેલું દૂધ ના પીવે, સ્વેદજ ગરમીથી જન્મેલું દૂધ ના પીવે. એક જરાયુજ યોનીમાં દૂધ છે. 4 ખાંડમાં 21-21 લાખ જન્મો છે. 4 ખાંડના થઈને 84 લાખ જન્મો થયા. એમાંનો છેલ્લો જન્મ આ મનુષ્ય જન્મ. એક ચોથા ડબ્બામાં માતાનું દૂધ પીધું 21 લાખ જન્મોમાં જ, 63 લાખ તો ગયા એમને. 21 લાખ જન્મોમાં માતાનું દૂધ પીધું, એ આખી જિંદગી તો કોઈ માનું દૂધ પીતો નથી. બકરાનું બચ્ચું હોય, કૂતરાનું બચ્ચું હોય તો કેટલા મહિના પીવે, માણસનો છોકરો હોય કેટલા મહિના પીવે પોતાની માનું દૂધ. એટલું એટલું દૂધ પીધું તો એક સમુદ્ર જેટલું દૂધ ધાવી ગયો છે. કેટલા જન્મ લીધા છે વિચારો તો, એક સમુદ્ર જેટલું દૂધ. ગળા અંત્યનું 39મું વચનામૃત ભગવાન સ્વામિનારાયણના પોતાના શબ્દો, એક સમુદ્ર જેટલું દૂધ ધાવી ગયો આ જીવ તો હજુ થાક્યો નથી. એ 184 કેટલી ફર્યો છે ત્યારે સમુદ્ર જેટલું દૂધ થાય અને હજુ થાક્યો જ નથી. ગુરુજી આવી વાત કરીને યુવાનો જતા હતા ગઢપુર ને, ગુરુજી કે અરે યુવાનો ચેતો ચેતો ચેતો, એક સમુદ્ર જેટલું દૂધ ધાવી ગયા, માનું આવે તો થાકો. ઓલો કે એક જણ કે ગુરુજી હવે પ્રેક્ટિસ થઈ ગઈ છે, કે હવે પીધે રાખશું જન્મ જન્મ, પ્રેક્ટિસ થઈ ગઈ છે.
હવે આટલા જન્મો આપણે લીધા, બરાબર એક સમુદ્ર જેટલું માતાનું દૂધ ધાવે અત્યારે સંબંધીઓ તો હશે ને, મા બાપ કાકા કાકી મામા મામી જ બધું જ હશે ને, એની પાછળ આમ ઘસ્યું હશે ને શરીર. આપણને મળ્યું શું? લક ચોરાસીમાં ફરવાનું ચક્કર? કાંઈ ના મળ્યું. આ જન્મે સમજાયું છે કે આ ભગવાનને ભગવાનના સત્સંગ માટે ઘસાવું છે. માટે વાલા ભક્તો, ભગવાનને ભગવાનના સત્સંગ પાછળ ઘસાઈ જાઓ. આજે આનંદ છે કે એવા ભક્તો આ લોયા ધામમાં તૈયાર થયા છે. અમારા પૂર્વેજ ભગત વર્જિનિયાથી સેવા કરવા આવ્યા. બોલો, વર્જિનિયાથી 4 દિવસ કે લોંગ વીકેન્ડ છે, સેવા કરવા માટે મારે અહીંયા આગળ મંદિર આવવું છે, અને 4 દિવસથી અહીંયા આગળ છે પતિ પત્ની બે જણા સેવાની અંદર. ન્યૂજર્સીમાં રહેતા યુવાનો જાય ને સવારે, રાત્રે મોડા કહેવાય ને, એટલે એને તો પછી સવારે 12 વાગે જ પડે ને બ્રિજેસ ભગત, એટલે 10, 11, 12 એટલે એ 1-2 વાગે આવી રહે, કારણ કે રાતે મોડા ગયા હોય ને. પણ એ ભગત કે હું તો ગઈકાલે વહેલો તૈયાર થઈ ગયો હતો, આજે સવારે 10:30 આવી ગયા. મેં કીધું ભગત રાત્રે જ મોડા ગયા હતા. મને કે સ્વામી હું સેવા કરવા સ્પેશિયલ અહીંયા આવ્યો છું. મેં કીધું અમારે ન્યૂજર્સીમાં તો બધા 1-1.5 વાગે આવી રહે જો રાતે મોડું થયું હોય તો. વેદાંત ભગત કેમ? તો મને કે પણ સ્વામી મારે તો એ લોકો તો દર વીકેન્ડમાં એને જ લાભ મળે, મને તો દર વીકેન્ડમાં લાભ ના મળે ને. એટલે મેં કીધું હા, એ ધરાયેલા છે સેવાથી અને તમારે ધરાવવાનું બાકી છે, એટલે દૂરવાળાને ભૂખ જાજી જ હોય. આજે પેલા સરજુ ભગત ન્યુયોર્કથી આવ્યા હતા અને સવારથી સેવાની અંદર હતા. રાજી થવાય ખરેખર, એને કશું માગવું ના પડે કે રાજી થજો એમ. સામેથી જ કંઈ પણ કીધા વિના હું સેવામાં આવી ગયો. એક આ બ્રિજેશ ભગત ગઈકાલ આવ્યા હતા, 4 જુલાઈ હતી, સવાર વહેલા આવી ગયા. હું બહુ રાજી થયો, બાકી ફોન કરવો જ પડે કે ભાઈ સેવા છે સંતોને એકવાર તો કહેવું પડે. પણ સામેથી આવી ગયા, આખો દિવસ રોકાય, રાજી થવાય, સહેજે રાજી થવાય. એટલે વાલા ભક્તો, રાજીપા માટે બહુ મહેનત કરવી, ભગવાનને ભગવાનના સંતો આપણી પર રાજી થાય, બસ એવું જ કરવાનું છે. શ્રીજી મહારાજ વચનાવતમાં કે ગ્રહસ્થને તો એમ વર્તવું અને પોતાના પરિવારને પણ એવું શીખવાડવું કે આપણે એવું કરીએ કે જેનાથી આપણી ઉપર મહારાજને મહારાજના સાધુ રાજી થાય, મહારાજના ભક્તો રાજી થાય. આ તમને એવું નહીં કે સાધુ રાજી થાય, આ અમે આ કથા કરીએ, આ તમને કંઈક થોડું ઘણું કંઈક ક્યારેક વઢીએ, તમને કંઈક શીખવાડીએ, પણ એની પાછળ અમારો ઉદ્દેશ શું ખબર તમને? શું ઉદ્દેશ? તમે રાજી થાવ, તમને રાજી કરવા માંડીએ છે. આ તમે રાજી ના થતા હો તો આ કાંઈ કરવાની જરૂર નહીં. આ તમને કથા વાર્તા કરીને તમને એમ થાય કે ના, સ્વામી પાસે ગયા, સંતો પાસે ગયા, સંતોની કથા વાર્તા સાંભળી તો આટલું અમને જાણવાને શીખવા મળ્યું અને હવે અમારે આટલું પરિવર્તન લાવવું છે, એ લાવો, એટલે તમે અમારા પર રાજી થયા. કારણ કે ગુરુજીએ અમને કીધું છે કે હે સંતો, તમારી ઉપર મહારાજ ત્યારે રાજી છે કે જ્યારે તમારી ઉપર હરિભક્તો રાજી થાય. એટલે અમારે તમારી બહુ ગરજ છે, કાંઈ તમારી એકલી અમારી નથી, તમને રાજી કરવા માટે માંડીએ છે, તમને રાજી થાવ એવી રીતે બધું કરીએ છે. છતાંય પણ ક્યારેક કુરાજી થઈ જાઓ તો પછી માફી પણ માગી લઈએ છીએ કે કંઈક ભાઈ ભૂલ થઈ હોય તો માફ કરજો, પણ રાજી કરવા માટે આ સત્સંગમાં છીએ આપણે. એટલે બધાએ ભક્તો એકાબીજાને રાજી કરવા મહેનત કરો, રાજી કરો એકાબીજાને, રાજી કરો. એટલે કેમ રાજી કરવાના? નિર્દોષ ભાવથી, નિખાલસ ભાવથી, સ્વાર્થે કરી નહીં. હા, આલો માલાને બહુ હારા કે માલો આલાને બહુ હારા કે એમ રાજી નહીં, પણ વાસ્તવિક હૃદયના ભાવથી. આ સિકા ભાઈએ જ્યારે સ્વામીને આવું કીધું ને, સ્વામી નહીં કેવા પ્રમાણે એને સેવા કરીને એનો આવો ભાવ જોઈને સ્વામીએ વરદાન દીધું. વરદાન દે દો સિકા ભાઈને પ્રીતે, વરદાન દીધું સિકા ભાઈને પ્રીતે, તમે ભાગ અર્પ્યો રૂડી રીતે, તમે ભાગ અર્પ્યો રૂડી રીતે, શ્રી હરે આવશે અંતે લેવા, શ્રી હરિ આવશે અંતે લેવા, શ્રી હરે આવશે અંતે લેવા, શ્રી હરિ આવશે અંતે લેવા, તમે લઈ જાશે મૂર્તિ મારેવા, તમે લઈ જાશે મૂર્તિ મારેવા, તમે લઈ જાશે મૂર્તિ મારે, તમે લઈ જાશે મૂર્તિ મારેવા. સિકા ભાઈનો નિર્દોષ ને વિશુદ્ધ ભાવ જોઈને સ્વામી બહુ રાજી થયા. કોઈ સાધુ રાજી થાય તો શું આપે? શું આપે? જા તને રૂપિયા મળશે, જા તારા ધંધા હારા થઈ જશે,
જા તું પાંચ બંગલાવાળો મોટો મિલિયનર્સ ને બિલિયનર્સ થઈ જઈશ, જા તારે દીકરો નથી દીકરો થઈ જશે, આ રાજીપો છે. તમને કોઈ, તમે અત્યારે છૂટા બેઠા છો, તમને મને હાકડથી બાંધવામાં આવે તો તમે બંધનમાં આવે. સોનાની હાકડથી બાંધ્યા, હાલો લોઢાની નહીં પણ સોનાની, પણ તમને હાકડથી, કોઈ જેલમાં તમને પોલીસ લઈ ગયા હોય અને એના લોઢાની નહીં હોનાની હાકડથી બાંધે, પણ એ હોનાની હાકડથી બાંધે તમે રાજી થાવ? તો મારા કેટલા મોટા ભાગ મને સોનાની હાકડથી બાંધ્યો, રાજી થાવ? કેમ? કારણ કે સોનાની પણ છે તો સાંકળ. એમ તમારી પાસે જાજા રૂપિયા નથી, માપના છે, અને તમને કોઈએ આશીર્વાદ આપી દીધા, જા તું કરોડોપતિ થઈ જા. હવે તમે જ્યારે ઓછા રૂપિયા હતા ત્યારે મંદિર જઈ શકતા હતા, સાધુનો સમાગમ કરી શકતા હતા, સેવા કરી શકતા હતા, વારે વારે બધે દોડાદોડી કરી શકતા હતા, અને હવે કરોડોપતિ થઈ ગયા તો તમારે મંદિર જવાનું તો બંધ થઈ ગયું, પૂજા કરવાની બંધ થઈ ગઈ, ટાઈમ તો છે નહીં, ટેન્શન વધી ગયું, કારણ કે રૂપિયા વધી ગયા, રોકવા ક્યાં? હવે એ બધું ટેન્શન વધ્યું, કરોડોપતિ તમે થયા, એ આશીર્વાદ રાજીપો થયો કે કુરાજીપો થયો? રાજીપો ગણવો કે શું ગણવું? પણ ગ્રહસ્થ આશ્રમમાં ગણાય શું? એને શું ગણાય? રાજીપો. હા, આપણને દુઃખ હોય, ભગવાનના મોટા મોટા સંતોએ ઘણાનું દારિદ્ર દૂર કર્યું છે, કરે, પણ એનું લક્ષ્ય એવું ના હોય કે આ ભગવાન ભૂલે. રાજીપો ભગવાનના સંતનો એ છે કે જ્યારે એનો રાજીપો તમને મળે એટલે તમે ભગવાનના માર્ગે વધારે આગળ વધો, તમારો પ્રોગ્રેસ થાય. સમજવાનું, મારી ઉપર ભગવાન ને ભગવાનના સાધુ રાજી થયા. તમને સંસાર ગૌણ થાય, સત્સંગ પ્રધાન થાય. સમજવાનું, મારી ઉપર ભગવાન ને ભગવાનના સાધુ રાજી થયા. રાજીપાનો અર્થ જ એ છે, એના હૃદયમાંથી જ્યારે એવું નીકળે કે હે મહારાજ તમે આને મળો, હે મહારાજ તમે આનું સારું કરો, હે મહારાજ તમે આની ભેગા રહેજો, બસ પૂરું થઈ ગયો. જીવનમાં રાજીપો કમાવો હોય ને આટલો જ કમાજો. કોઈ મોટા પુરુષ હોય એના હૃદયમાંથી એક વાર એવો ઉદ્ગાર કઢાવી નાખજો કે હે મહારાજ તમે આની ભેગા રહેજો. એક વખત ઉદ્ગાર કઢાવી નાખજો, હૃદયમાંથી, એની નાભીમાંથી નીકળી જવું જોઈએ કે હે મહારાજ તમે આની ભેગા રહેજો. જીવનની અંદર કોઈ સંપત્તિ, કોઈ યશ, કોઈ કીર્તિની જરૂર નહીં પડે. મહારાજ તમારી ભેગા હશે ને, રેતીમાં આમ લીટા કરશો ને પાણી નીકળશે, રેતીમાં પાણી નીકળશે, પથ્થર ઉપર ઘા કરશો ને પાણી નીકળશે. ભગવાન આપણી ભેગા રહે ને એવો રાજીપો મોટા સાધુનો મેળવો. સિકાભાઈને વરદાન દીધું કે સિકાભાઈ તમને અંતકાળે મહારાજ લેવા આવશે. આ રાજીપો અંતકાળે તમને મહારાજ લેવા આવશે. કેટલાય ભક્તો એવા, મેં હમણાં નહોતું કીધું, ઘણી વખત આ જ કથા કહું છું પણ વારે વારે આ કથા કહેવાની ઈચ્છા થાય. બિશપ છે, બિશપ જ્યોર્જિયા, અહીંયા આગળ ઇલિનોઇઝમાં, મોખાસનના ભરતભાઈ છે અમારે, બહુ જ નિષ્ઠાવાળા ભગત આપણા, એનો દીકરો બિશપ. ગુરુજી ત્યાં ગયા ગયા વર્ષે, મોટેલ છે, મોટેલના કમ્પાઉન્ડની અંદર અમે ફરતા હતા. સંજીવ ભગત જ્યોર્જિયાવાળા હતા એટલે મોટેલના કમ્પાઉન્ડમાં રોડ ઉપર 20 સેન્ટ ને 25 સેન્ટ લોકોએ આમ ઘા કરી દીધેલા હતા. એટલે ગુરુજી ફરતા હતા ને, તો ગુરુજી કહે સંજીવ ભગતને, ભગત આપણે રૂપિયા ભેગા કરીએ હાલો. કે હવે સાધુની જો ખબર ના હોય ને, ઓળખતા ના હોય ને, તો એમ થાય કે આટલી વાત સાંભળે તો મનુષ્ય ભાવ આવે કે આવા મોટા સાધુને રૂપિયા ભેગા કરીએ આવું બોલે છે. ગુરુજી કે હાલો આપણે રૂપિયા ભેગા કરીએ. પછી કે જો ઓલો રહ્યો 20 સેન્ટ કાઢો. આમ રોડમાં ફિટ થઈ ગયેલો આ ભગતને, આમ કંઈક સાધનથી ચપ્પુ લઈને આમ ઉખેડાવે, કઢાવે, જો ઓલો રહ્યો ગુરુજી જ ગોતે બધાય. પછી અમે ગુરુજી ફરતા, અમે ગયા સંતો, ગુરુજી કે આ તો રૂપિયા ગોતું છું. કે એમે કીધું કે ચાલો કે તમારી નજર કેટલે પહોંચે, જો મેં આટલા સિક્કા ગોત્યા હોય તમે લોકો ગોતો કે, તો અમને થારું એક મળે નહીં, કાળા રોડમાં કાળું દેખાય બધું. અને ગુરુજીએ ઘણા બધા ગોત્યા, $3 થયા. કેટલા ડોલર? $3. ગુરુજી કે બિશપ હવે આ, એના મમ્મી એ વખતે હતા ધામમાં, નહોતા ગયા હજુ, આ તાર મમ્મીને આપી દે. તાર મમ્મીને કહેજે દહીં ને લીંબુ ઘસીને ચોખ્ખા કરી નાખે એકદમ. તો કે સારું ગુરુજી. તે એક ગયો તો એને જાતે જ ઘસીને લઈ આવ્યો. હાંજ પડીને સભા થઈ અમારી, આ વેદાંત ને પાર્થ ને બધા હતા નહીં, એ લાવ્યો સભાની અંદર. આમ ગુરુજી પાસે ચકચકાટ કરેલા. ગુરુજી કે ઠાકોરજી પાસે મૂકી દે, મારે આ $3 દારૂડિયાન માંસાહારી મોટેલોમાં જે આવ્યા હશે પણ એને આમ નાખી દીધા છે ને, એને ઘા કર્યા છે ને, પણ મારે આને
ઠાકોરજી માટે જ હું કંઈક વાઘો કે કંઈક કરાવીશ ગુરુજીના નાના ઠાકોરજી. હવે $3 થાય હું, 150 રૂપિયા થાય તો એનું હું ઠાકોરજીનું થાય, પણ કે ગુરુજી કે હું કંઈક કરાવીશ ને એમાં ઉમેરી દઈશ, મને આ ઇન્ડિયા પહોંચાડી દેવાના, અને ઉમેરીશ અને ઠાકોરજીને હું પ્રાર્થના કરીશ કે આ જેને નાખી દીધા છે પણ પ્રભુ આને તમારા સુધી પહોંચાડ્યા છે ને એટલે એને તમે સત્સંગમાં લેજો ને એના જીવનું હારું કરજો. આ મોટા પુરુષોની દ્રષ્ટિ, કરોડ જન્મે જો આપણે એની ભેગારીને સમજ્યા ના હોઈએ તો મનુષ્ય ભાવ આવે. કોઈ વખત એની વાત સાંભળીને મનુષ્ય ભાવ આવે, ખ્યાલ ના આવે કે આ શા માટે આવું કરતા હશે. પણ એ જ્યારે $3 લાવીને મૂક્યા એટલે પેલો બિશપ કે ગુરુજી હું આ $3 બદલામાં $100 ઠાકોરજીને આપું પણ મને આ $3 મળે? ગુરુજી કે પણ તારે શું કરવા છે? ગુરુજી એ પ્રસાદીના કહેવાય. ગુરુજી કે કેમ? તો કે ગુરુજી જે રોડમાં હમાઈ ગયા હતા અને તમારી દ્રષ્ટિ એની ઉપર પડી એટલે બધા પ્રસાદીના થઈ ગયા, મારે આ હંગરીને રાખવા છે. તમે વિચારો, ગુરુજી કે જા તને આપ્યા લઈ જા, એને લીધા. પછી પાછું એ પાછું કે ગુરુજી તમે બહુ રાજી થયા મારા પર. ગુરુજી કે આ કોણે ધોયા? તો કે મેં ધોયા ગુરુજી. ગુરુજી કે બહુ રાજી, તો હું માગું એ આપશો? તો કે આ મેડિકલમાં પણ ડૉક્ટર થાય છોકરો, અહીં આગળ જ બોર્ન થયેલો છે અમેરિકામાં, ગુજરાતી એને વાંચતા લખતા આવડતું નથી, ફક્ત બોલતા આવડે છે. એ છોકરો એમ કહે છે કે ગુરુજી જેવી રીતે આ રૂપિયા ગંદા હતા અને મેં ધોઈને ચોખ્ખા કર્યા, જેવા ચકચકાટ છે, તમે મને વચન આપો કે મારો અંતકાળ આવે જ્યારે આવે ત્યારે મને આવો ચોખ્ખો ચકચકાટ કરીને ધામમાં લઈ જશો. બોલો, આ આ સત્સંગની મોટપ છે. 22 વર્ષનો છોકરો આ સત્સંગમાં અમેરિકામાં બોર્ન થયેલો એક મોટા સાધુને આવી પ્રાર્થના કરે છે. 60 વર્ષના હોય એમ કે કાંઈ ખરખૂક થાય એવું કહેજો. 22 વર્ષનો એમ કહે છે મારો અંતકાળ હોય ચોખ્ખો કરીને લઈ જાજો, અને 65 વર્ષના 70 વર્ષના હોય એ કે થોડું હમણાં દુખાવો ઘોઠણનો રહે છે એટલે હરખું થોડું રે એવું કહેજો. છૂટવું જ નથી ભાઈ, આ બંગાર શરીરમાંથી છૂટવું જ નથી, જવું જ નથી, આમાં થાક લાગતો જ નથી, આમાં છે હું બધી બાજુ પર ગંધ ગંધ ને ગંધ છે. આ એવી એવું આ ફેક્ટરી આપી ભગવાને, આમાં શું લાભ લેવાનો છે? આમાં તો ભગવાન ભજાય એટલો લાભ, સાધુની સેવા થાય એટલો લાભ, નહીં તો આમાં છે જ હું? આ તો હતું તે દીનું દુખાવાવાળું જ હતું, એ તો જુવાન છીએ એટલે ના ખબર પડે, હમણાં દોડીએ પણ ઉંમરવાળા થઈએ એટલે પછી થવાનું જ બધું, એના કિલોમીટર તો પૂરા થાય ને પણ કેવી સમજણ. અને ગુરુજીએ ત્યારે એને વચન દીધું કે બિશપ એવો જ છે, નિષ્ઠાવાળો છોકરો છે, એટલો બધો નિષ્ઠાવાળો છે કે એને ગુરુજી જે કે કરવા તૈયાર, એવો નિષ્ઠાવાળો છોકરો છે. બીજી કાંઈ એને ખબર નથી, વચનામૃત કંઈ બધા એને મોઢે નથી, પણ 5-10 વચનામૃતનું એને જ્ઞાન હશે અને એટલી ખબર કે મહારાજ સર્વોપરી, મોટા પુરુષ એ પ્રધાન, ગુરુજી કે અત્યારે રાત તો રાત, દિવસ તો દિવસ, એને પૂછ્યા વિના કાંઈ નહીં કરવાનું, કશું જ નહીં કરવાનું. અને એના પપ્પાની સમજણ પણ એવી ભરતભાઈની કે મને સૌથી મોટો લાભ હોય તો મારો સૌથી મોટો બેનિફિટ એ કે આ છોકરો સંપૂર્ણ મહારાજને ગુરુજીમાં જોડેલો છે એટલે મારે એની ચિંતા નહીં, એવો પરિવાર. પણ કેવી સમજણ. અને ત્યારે ગુરુજી એને કીધું જા મહારાજ એવું કરાવશે, વચન આપ્યું. રાજીપો, ક્યારેક કોઈ ભગવાનના મોટા સાધુ રાજી થઈ જાય ત્યારે આવું વચન આપે, અંત કાળે તને લેવા માટે મહારાજ અને હું આવીશ, અમે બંને તમને મહારાજને અમે ભેગા થઈને તને લેવા માટે આવશું. હારું, આવું વચન જીવનમાં મળી ગયું હોય અને પછી તોય પાછું ઘણાને તો તોય વિશ્વાસ ના આવે, હા એમ થાય તો ખબર નહીં હવે કેવા ખાતર કહી દીધું હશે આપણને લેવા, પણ કોને ખબર. આપણને જો મનુષ્ય ભાવ હોય ને તો એવું જ થાય. હા, ઘનશ્યામજીવન સ્વામી ભુજવાળા કંડારી આવે ને તો સ્વામી આમ મંડપની અંદર આમ દ્રષ્ટિ કરી તો તમને એમ થાય કે હવે મોટા સાધુ ભલે બહુ મોટા હોય પણ એવું કે હું આ આખી સભાની અંદર જેટલા બેઠા છે બધાને અંધકાળે મહારાજને લઈને લેવા આવીશ. તો એક તો સૌથી પહેલો પ્રશ્ન થઈને કે ચાલો મોટા સાધુ હોય પણ હવે આગળ 5-6 જોવે 10 ને દેખાય, આટલી આખી સભામાં ખૂણામાં કોણ બેઠો છે, બાઈઓમાં કોણ બેઠું છે, એ તો કોઈ દી સ્ત્રીનું જ મોઢું ના જોતા હોય. હવે સ્વામી બોલે આ સભામાં જેટલા બેઠા બધાને લેવા આવીશ તો કેવી રીતે આવે, કેવી રીતે હા પડે કે લેવા આવશે એમ. પણ એમાં જેને હા પડી જાય ને એ અંધકાળ ખાલી વાટ જોવે ને કે સ્વામીએ કીધું જ આવવાના છે, આવે જ મહારાજ એ સાધુને લઈને આવે જ. મીન મેક નથી, વિશ્વાસ, રક્ષિષ્યતિથી વિશ્વાસ, મારી રક્ષા કરશે જ. કોઈ મોટા પુરુષના વચનમાં આવો વિશ્વાસ રાખીને કોઈ જીવ જો મંડે ને મોક્ષનો માર્ગ બહુ ટૂંકો છે. અને જો પોતાના સાધનોથી કરવા જાય ને
તો બહુ લાંબો છે, થાકી જવાય એવું છે, કરોડો જન્મ સુધી પાર નથી પામાય એવો. પણ એક કહ્યું બહુ પ્રકારે કલ્યાણ રે, પણ સહુથી સરસ સંત મારે. બહુ પ્રકારનું કલ્યાણ કીધું છે. તમે તપ કરો તો કલ્યાણ થશે, ભજન કરો તો કલ્યાણ થશે, મંદિર જાઓ તો કલ્યાણ થશે, સેવા કરો તો કલ્યાણ થશે, અનેક પ્રકારથી કલ્યાણ કીધા છે. પણ સહુથી સરસ સંત મારે, સંતમાં જેવું કલ્યાણ કીધું ને સહેલું ક્યાંય નથી, એવું કશે જ નથી. લો આ સિક્કાભાઈને કાંઈ અખંડ વૃત્તિ રાખવાની જરૂર ના પડી. એનો હું એનો નિષેધ નથી કરતો કે અખંડ વૃત્તિ ન રાખવી, એકાંતિક થવા માટે તો પ્રયત્ન અને મહેનત આપણી ચોક્કસ જોઈએ. પણ મહારાજે કહ્યું કદાચ એવી સ્થિતિ આપણે ન પહોંચીએ તો કમસે કમ ભગવાનના સંત એને રાજી કરી લેવા, એટલું તો રાખવું જ, એ તો બહુ સહેલું છે, એમાં કાંઈ અખંડ વૃત્તિની જરૂર ના પડે. એવું લખ્યું અખંડ વૃત્તિ રાખે તો મોટા સાધુ રાજી થાય, એવું લખ્યું તમે એકદમ ચોખ્ખા હો તો મોટા સાધુ રાજી થાય એવું નથી કીધું. ભલે તમે કામ ક્રોધ લોભ મોહ મત્સર ગમે એવા રહ્યા, પણ ભાવ વિશુદ્ધ છે ભગવાનને ભગવાનના સંત પ્રત્યેનો, ચોખ્ખા થવાની તમન્ના છે એટલે રાજી થાય, રાજી થાય. ગંદાને સાફ કરો એ તો સાધુનો ધર્મ છે, ચોખ્ખા જોઈએ તો અહીં સાધુ ભાઈ આવવાનું શા માટે, મોટા પુરુષ પાસે શું કરવા જવાનું ચોખ્ખા જોઈએ તો. પણ ચોખ્ખા થવાનું એટલે ભગવાનને ભગવાનના સંત પાસે જઈએ. સિક્કાભાઈને વરદાન દીધું, સિક્કાભાઈ બહુ રાજી થયા. અને સિક્કાભાઈનો જ્યારે અંતકાળ આવ્યો 1920માં, સિક્કાભાઈને પાઠું કહેતા વાસામાં ગુમડું થયું 1920ની સાલમાં, અને ત્યારે મંદવાડ થયો. અને સિક્કાભાઈને બધા પરિવારના જે ભક્તો હતા એ બધા કે હવે દેહ નહીં ટકે, સિક્કાભાઈ કે મને તો સુકાનંદ સ્વામીએ વરદાન આપ્યું છે ને મને લેવા આવશે. આ કેવી ઘટનાઓ, આવો વિશ્વાસ રાખીને આપણે બેસીએ ચોક્કસ આવે ભક્તો. કરી જુઓ, કોઈ ટ્રાય કરી જુએ, કોઈ અનુભવી જુએ, એવું જ થાય, આમાં કોઈ દિવસ ફેરફાર ના થાય. મોટા સાધુનું વચન, સત્પુરુષ કે વચન હે જોવું, બ્રહ્માંડ ફીરે યહ ફીરે નહીં સોવું, બ્રહ્માંડ ફરી જાય એનું વચન ના ફરે, કોઈ મોટાનું વચન. આવો રાજીપો લેજો, કોઈ મોટા સાધુનો રાજીપો લેવો હોય તો આવો લેજો, કંત કાળે લેવા આવે, ચોખ્ખો કરીને મહારાજ તને લઈ જ જશે, તને ગમે તે રીતે મહારાજ મળશે જ. આવો રાજીપો લઈ લેજો, કોઈનો પણ લેવો હોય તો આવો રાજીપો લેજો, હૃદયથી લેજો, હૃદયનો રાજીપો. એવું નહીં કે આવું કહેતો જ, હા એવું કહેવાની જરૂર નહીં. મેં કીધું એમ કે તો એકાંતમાં બેઠો હોય ને આપણને યાદ કરે ને અને આપણી મુમુક્ષુતાને જોવે ને, આ રાજીપો એવો છે, કંઈ સીધો મળી ના જાય. વરતાલની અંદર મંદિર થતું હતું, તે બધા સેવા કરે, ગારાવાળા કપડાં થઈ જાય સંતો ભક્તો નામના, આ આપણો અહીંયા આગળ ઓટો છે ને ઠાકોરજીનો, તે સિમેન્ટ ભરવાનો થયો ને નીચે, તે લાભ મળવાવાળાને મળે, કેવું જો નસીબ કેવું ફૂટલું હોય તો શું થાય. અમારે જવું પડ્યું જોર્જિયા, ઊન શ્રીજી સ્વામી અમે ગયા જોર્જિયા, સ્લેબ ભરવો હતો પણ માણસો મળતા નહોતા કોન્ટ્રાક્ટરને. હવે પછી એ લોકોએ નક્કી કર્યું ભાઈ ભરી જ દઈએ, તે લોકો જાતે બે ચાર પરિવારવાળા આવ્યા અને સિમેન્ટ બધો પલાળ્યો ને કે આજે નાખી દઈએ સ્લેબ, ઠાકોરજીનો છે સિંહાસનનો ઓટાનો. હવે જે દિવસ નાખવાનો એની આગલી રાત્રે જ અમે ગયા જોર્જિયા, અહીં નાખવાનો હતો ત્યારે માણસો ત્રણ જ હતા, એટલે જરૂર પડે એવી હતી બીજાની, વીકડેઝ હતો એટલે બીજા કોઈ તો ઘેર હોય નહીં, મામાને ખબર પડી એ દોડતા આવ્યા. અહીંયા આગળ આપણા અક્ષય સ્વામી ને અજીત ભગત ને આ બે ત્રણ જણ બધા સંતો મંડ્યા અને બધી પછી ડોલો લઈ લઈને અંબાવીને આખો એ સ્લેબ ભર્યો. પણ એના નસીબમાં ઘનશ્યામ મહારાજ બેસશે તો એ પાંચ કે છ કે સાત જણાએ નાખ્યો સિમેન્ટ, એ સાત જણાને ઘનશ્યામ મહારાજ હંમેશા જેની ઉપર બેસવાના, તો ઘનશ્યામ મહારાજને રોજ આમ જોવે એટલે યાદ આવે કે મારા પાયામાં સિમેન્ટ નાખ્યો, મારા પાયામાં છે, મારે એના પાયામાં આવે નાખવું, યાદ આવે ને. પણ નસીબદારને મળ્યું, બાકી અમે અહીંયા જ હતા તો સોમવારથી હળિયા તો બંધાઈ ગયા હતા, સોમવારે ના થયું, મંગળવાર ના થયું, બુધવાર રાત્રે અમે લોકો ઉપડ્યા. અરે બુધવાર શું, ગુરુવાર સવારમાં 6 વાગે અમારી ફ્લાઇટ હતી, અમે જ્યારે 6 વાગે ફ્લાઇટમાં ગયા ત્યાં તે દિવસ 10 વાગે ભરાયું અને અમે આવ્યા પાછા રાત્રે બેન શુક્રવાર આવ્યા ત્યારે બધું કમ્પ્લીટ ઠરી ગયું. નસીબવાળાને મળે, બધાને ના મળે. પણ રાજીપો, હવે એ રાજીપો કોનો અર્થ હું એ કહેવા માગું છું કે રાજીપો એટલે શું, તો ભગવાનના મોટા સાધુ ભલે એકાંતમાં બેઠો એને કેવું ના પડે તને લેવા આવશે, પણ અંદર હૃદયમાંથી ઉદ્ગાર નીકળી જાય. રાજીપો કંઈ પરાને બોલે આપણને એમ થાય કે આવું તો આવું કેવું, પછી આપણે જતા રહીએ મોટા પુરુષ પાસે, મને કોને કે અંધકાળે તને મહારાજ લેવા આવશે, મને કોને કે મહારાજ તને મળશે, મને કોને મહારાજ તમારી ભેગા રહેશે, એમ નહીં. આ તો સહેજે રાજીપો વસ્તુ એવી છે એ હૃદયમાંથી નીકળે છે, માગી નથી મળતી,
વેચાતી નથી મળતી, હૃદયમાંથી આપોઆપ સરી પડે છે. અને આપોઆપ સરી પડે ને એ જ વસ્તુ લાગુ પડે, બાકી લાગુ ના પડે. આપોઆપ હૃદયમાંથી સરી પડવું પડે. ઓહો વાહ, હું ઘણી વખત કહું છું કે ભગવાનને કાંઈ એવું થઈ જવું જોઈએ, વાહ. કાંઈ કોઈ મોટા પુરુષને થઈ જવું જોઈએ, વાહ. આટલું ભગવાન અથવા મોટા પુરુષ બેમાંથી એકને થઈ જવું જોઈએ કે વાહ, શું આ ભગત છે, શું આ સાધુ છે. આવું આપણા જીવનથી થઈ જાય ને, પૂરું થઈ જાય વાલા ભક્તો. આના માટે મંડજો. બાકી આ જગતને રાજી કરવા મંડતા જ નહીં, હું તો તમને બે હાથ જોડીને માથું નમાવીને કહું છું, આ જગત કોઈ દી રાજી થયું નથી, કોઈ દિવસ રાજી થયું નથી. એને રાજી કરવા મહેનત જ ના કરતા, હાડાને બનાવીને કાકોને કાકી બધાને રાજી કરી લેવા, આમ થોડું હાઈ હેલો કરીને. બાકી જગતને રાજી કરવા પાછળ મંડતા જ નહીં, મંડશો એમાં ફેલ જ જાશો. ઓ ભાઈ, આજ તો મામાના હાડાની સભા, હા. હું તો આમ સહેજે બોલું, જોજો મામા. હા બાજુ, આ તો હું ખાલી કહું છું. આપણે તો સત્સંગમાં તો કંઈ હાડા બનાવીના સંબંધ હોય નહીં, પણ મારો કહેવાનો અર્થ એ છે, તમે દેહના સંબંધીઓ પાછળ ને દેહના સંબંધીઓને રાજી કરવા બહુ મહેનત ના કરશો, એ ખોટી મહેનત છે, વ્યર્થ મહેનત છે. કોઈ રાજી થયો નથી ને એને રાજી કરવા, જેને રાજી કરવાથી કંઈ મળવાનું જ નથી. હું રાજી કરવાના, વ્યવહારમાં જઈને ઊભું રહી જવું, બહુ સારું આવી ગયા, બસ પૂરું. આટલા એનો રાજીપો આટલો જ હોય, વ્યવહારમાં જઈને ઊભા રહો, એનો લગ્ન પ્રસંગ હોય, આવી ગયા, બહુ સારું આવ્યા અમારે ઘેર. અને આવું તમારા ગ્રહસ્થમાં તો સારું કેવી નોંધ લેવાય. અમારા લગ્નમાં આવ્યા હતા, અમારામાં આવ્યા હતા, નહોતા આવ્યા, આવ્યા હતા, નહોતા આવ્યા. હવે એની ઉપરથી રાજીપો કું રાજીપો થતો હોય, હવે એમાં શું લેવાનું હોય, શું લેવાનું હોય. એના કરતાં રાજી ભગવાનને, ભગવાનના સાધુને, ભગવાનના ભગતને ના કરીએ, કે જેને નિસ્વાર્થ ભાવે આપણી પાસે કશું જ લેવું નથી એને રાજી કરીએ. એનો અર્થ એવો નથી વ્યવહારોના હાચવતા જાજો, પણ બહુ ઘણાને એટલો બધો લલ્લો ચપ્પો ને એટલો બધો દેહના સંબંધીનો એટલો બધો લગાવ હોય કે ના પૂછો વાત. એને એવું લાગે મારા વિના તો બધું અટકી જશે. ભાઈ, તારા વિના કાંઈ અટકતું નથી, તારો છોકરો લગ્ન કરી લેશે તારા વિના, કશું જ અટકતું. તને હરખ છે કે મારા વિના અટકી જાય, કોઈનું કાંઈ અટકતું નથી. આપણા વિના કોનું અટકી જાય? મને કહો, ધામમાં જતા રહે અને લગ્ન મહિના પછી હોય કોઈ બંધ રાખે છે? ચાર દી પછી હોય તો એ ફરી લો કે આવે, તો જવાવાળા જતા રહીએ, આપણે શું કરીએ, ફરી લો. આ દુનિયામાં એવું છે, અને બધા સમજે નહીં આપે, એ તો થવાકાળ થાય, પણ આપણે આપણું કરો. ટૂંકમાં હું એ કહેવા માગું છું કે દેહ અને દેહના સંબંધી તમારો સંબંધ જાળવજો. ગૃહસ્થ આશ્રમમાં છો, પણ એટલો બધો લલ્લો ચપ્પો, એટલા બધા એમાં આસક્ત, એટલું બધું એમાં ખેંચાણ કે સત્સંગ ગૌણ થઈ જાય, ભગવાન ગૌણ થઈ જાય, મંદિર ગૌણ થઈ જાય, એવું ના થવું જોઈએ. આટલું ગૃહસ્થ આશ્રમના ભક્તોએ અવશ્ય મેવ ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી આપણો કલ્યાણનો માર્ગ બગડે નહીં. નહીં તો બહુ આપણે દેહના સંબંધીની પાછળ પડતા હોઈએ છીએ. શ્રીજી મહારાજ એમનેમ તો ના કહે ને કે થોરિયાનું ઝાડ છે, હે તોડજો, એમનેમ તો ના કહે ને. સિકાભાઈ, એ સિકાભાઈને અંતકાળે મહારાજ લેવા આવ્યા, સુકાનંદ સ્વામી લેવા આવ્યા, અને સુખમુનિ મહારાજને લઈને આવ્યા. સિકાભાઈએ ઉમરેઠની અંદર તમામ ભક્તોની વચ્ચે કીધું, આ મહારાજ અને સુકાનંદ સ્વામી મને લેવા આવ્યા છે અને હું ધામમાં જાઉં છું. લો, આ જીતી ગયા સિકાભાઈ, જગ જીતી ગયા. ખાલી અર્પણ, સ્વામીના વચને લક્ષ્મી અને દેવને ચોથો ભાગ અર્પણ કર્યો હતો અને વચનથી આખી જિંદગી રહ્યા હતા, આટલું જગ જીતીને જતા રહ્યા. માટે આપણે એટલું જ કરવાનું છે વાલા ભક્તો જીવનની અંદર, કે ભગવાનને ભગવાનના મોટા સાધુને રાજી કરીએ, અને ભગવાનને ભગવાનના ગુરુજી જેવા મોટા સાધુને રાજી કરી અને એના હૃદયનો ભાવ આપણે મેળવીએ. આજે હું ચોક્કસ કહી શકું કે આ લોયાધામ પરિવારની અંદર એવા જ ભક્તો છે જેને દેહના સંબંધી ગૌણ છે, સત્સંગ જ પ્રધાન છે. આમાં કેટલા ભક્તો એવા છે કે જેને ઘેર પ્રસંગો બહુ અગત્યના હોય તો ગેરહાજર રહ્યા હોય સભામાં, પણ તોય પાછા સાંજે તો આવી જ ગયા હોય, સાંજે તો આવી જ ગયા હોય, સભામાં તો આવી જ જાય, ગમે તે રીતે સંતોને તો મળી જ જાય. ક્યારેક જવાનું થયું હોય તો એટલા દુઃખી હોય કે શું કરીએ, ભાઈનું હોય કે કંઈક હોય, એટલે જવું પડે, એને સમજીએ છીએ. પણ એનું ખેંચાણ આમ હોય એટલે અમને સંતોષ હોય કે વાંધો નથી, સંતોષ હોય કે એને વાંધો નથી. અમારે અહીં પાર્થ છે, તો અમને એક જગ્યાએ ક્યાંક જવાનું થયું, એ કે ત્યાં જવું તો ત્યાં તો ડિસ્કો કરવાનું હોય ને, પિક્ચરના ગીત વાગતા હોય, કંઈક હશે તો પાર્ટીમાં ના ગયો, બોલો. એના પપ્પાને કે મને મંદિર મૂકી જાઓ, મારે ત્યાં નહીં જવું. કેમ? કારણ કે એને આ કેસેટ મૂકી હશે ને મારે નાચવાનું, ડાન્સ કરવાનો, તો શું અર્થ? એના કરતાં 5 મિનિટ હોય બીજો વિધિને, બાકી તો બધો આ જ વિધિ હોય, એના કરતાં મારે જ જવું, મને સંતો ભેગા મૂકી જાઓ. એ છોકરો અહીં મંદિર આવીને રહ્યો પણ ઓલી પાર્ટીમાં ના ગયો. હવે એ છોકરાને રાજીપો ના મળે, એટલો છોકરો પણ રાજીપો, સારું આને આવ્યો, અહીં જન્મેલો છોકરો, એને ડાન્સ નથી ગમતો, અને એવો જ વર્ષ પહેલાં કેવો હોય, 2 વર્ષ પહેલાં કેવો હોય, ડાન્સ વિના ના હાલે.
અને એને જેવું થઈ જાય કે ત્યાં ડાન્સ છે, કીધું ને ધીમંતભાઈ તમને કે હું ત્યાં જઈશ તો મારે ડાન્સ કરવો પડશે, મને મંદિર મૂકી દો સંતો ભેગા, અને અહીં આવતો રહ્યો. બોલો, રાજી થાય, રાજી થાય. એવા મજબૂત ભગવાનના સત્સંગના એવા થાંભલા જેવા જ્યારે જોઈએ, એવા ભક્તોને જોઈએ, યુવાન હોય કે વૃદ્ધ હોય એવાને જોઈએ, ત્યારે અંતરથી રાજી થવાય. માટે સત્સંગને આપણે બહુ પાકો કરીએ, મહારાજને ગમે એવો કરીએ. સુકાનંદ સ્વામીના આખ્યાનને સિકાભાઈનું આ ચરિત્ર, એમાંથી આપણે આવું શીખીએ. સ્વામીના જીવન વિશેની કથાઓ આપણે આગલી સભામાં સાંભળશું. બોલો, હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ માધવમ કેશવમ નીલકંઠમ્ ભજે. હરિકૃષ્ણ મહારાજની જય.